છો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ ચાલો ફટાફટ આવી જાઓ બધા ગુડ મોર્નિંગ સંદીપ કુમાર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મોર્નિંગ ચાલો જ આવી જઈએ અને ફટાફટ આપણે કામકાજ આજનું ચાલુ કરી દઈએ આજનો લેક્ચર રીઝનિંગ કઈ બદલતો સમય બદલતો વખત અને બદલતો દિશા એને જોતા રીઝનિંગ અત્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ થઈ રહ્યો છે તો એ રિલેટેડ જીપીએસસી ફાઉન્ડેશન અને આપણે ક્લાસ થ્રી જે નવી પેટર્ન પ્રમાણે જે આવે છે તે પ્રમાણે કેવા ક્વેશ્ચન પૂછાય છે કે કઈ રીતના જશું એ બધી વસ્તુ આપણે રીઝનિંગમાં આગળ વધીશું ઓકે 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 ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જોકર જોકર લવર્સ ઓકે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ફટાફટ બધા આવી જાઓ અને આપણે આગળ વધીએ પછી કેમનું જવાનું છે જોઈએ આપણે કયા ચેપ્ટર કેવી રીતે ભણીશું બધા ચેપ્ટર કરશું આરામથી કરીશું ઉતાવળ કરીશું નહીં ઓકે ચાલ મેડમ ગુડ 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 મોર્નિંગ 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 ઓડિયો વિડીયો કન્ફર્મેશન આપી દેજો ઓકે ભીખાભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મારા ભીખાભાઈ બી આવી ગયા છે હવે ખૂબ સરસ ચાલો ઓકે ગડવી સાહેબ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચાલો 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 ફટાફટ બધા આવી જાઓ અને ચાલુ કરીએ આજનો આપણે અધ્યાય સર સિલેબસ અને ઇન આ ચેપ્ટર પૂછાશે ઓકે ઓકે સિલોજીમ ઓકે નવા જે આપણે શું કહેવાય કે ક્લાસ થ્રીની પેટર્ન આવે છે તો એમાં આપણે જરૂર કરીશું કેમકે એમાં ચાલીસ માર્ક્સનું જો પૂછાતું હોય તો એ કરવું જરૂરી છે કેમકે ચાલીસ માર્ક્સમાં રિઝનિંગમાં કેટલું પૂછાય ક્યાંથી પૂછાય તો એ બધા ચેપ્ટર કરવા જરૂરી છે યસ યસ નિહાલ યસ ચાલ ફટાફટ આવી જાઓ અને સ્ટાર્ટ કરીએ આજનું સેશન આજનું સેશન શું કહેવા માંગે છે કઈ રીતના આપણે જશું કેટલું ઈઝી છે કેટલું અઘરું છે ઓકે બધું જોઈશું યસ 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 નિહાલ હું એ જ કહું છું કે ક્લાસ થ્રીમાં હવે ચાલીસ માર્ક્સનું જો પૂછાવાનું હોય તો આ ચેપ્ટર પણ કરવા પડે આ ચેપ્ટર પણ કરવા પડે છોડાય નહીં યસ કે ચાલીસ માર્ક્સમાં ઓલરેડી અત્યાર સુધી તમે જુઓ તો વીસથી થી બાવીસ ચેપ્ટર આપણા રીઝનિંગમાં હતા ઓકે પણ હવે જો એટલું બધું પૂછાવાનું હોય તો તમે કયો છો એ ચેપ્ટર પણ કરવા જરૂરી થઈ જાય યસ યસ ચાલો સ્ટાર્ટ કરીએ તો પહેલા ભાઈ આજનું જે વેલકમ સેશન છે એમાં આજનો ડેમો થ્રી મતલબ ડે થ્રી રીઝનિંગ સબ્જેક્ટ દિલીપ સર અને સંજય સર એ ઓલરેડી તમને બે ડેમો આપી દીધા છે હોપ કે તમને ગમ્યા જ હશે યસ આજે આપણો ત્રીજો લેક્ચર છે મતલબ ત્રીજો ડેમો લેક્ચર છે અને એ સબ્જેક્ટ છે રીઝનિંગ ઓકે રીઝનિંગમાં આપણે આરામથી જશું બહુ ઉતાવળ કરીશું નહીં ઓકે તે પહેલાં ભાઈ જે લોકોએ આપણી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી એ ફટાફટ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો અત્યાર સુધી રેકોર્ડેડ ફોર્મમાં હતા અને ઓનલાઈન પણ ઘણા બધા કોર્સ લઈને આવી ચૂક્યા છીએ પણ આ કોર્સ પર તમારે નિહાળવા હોય આ કોર્સમાં તમારે અવેલેબલ રહેવું હોય તો તમારે એપ્લિકેશન જે અમારો એક મીડિયમ છે કે આપણે બંને કનેક્ટ એ રીતે જ રહી શકીએ એના માટે એપ્લિકેશન ડાઉનલોડ કરવી ખૂબ જ જરૂરી છે એટલે આજે ફટાફટ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને એમાં કયા કયા કોર્સિસ અવેલેબલ છે એ તમને ખ્યાલ પડી જશે ચલો નેક્સ્ટ કે ભાઈ ઓકે આવી તમને ખબર છે કે પ્રી અને મેઇન્સ તો ભાઈ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન એપ્લિકેશન પર શરૂ થતા ટાર્ગેટ જીપીએસસી ના બેચની સંપૂર્ણ માહિતી અને આ બધી વસ્તુ આપણે ઓલરેડી જે આપણે આ બેચ ચાલુ કરવાના છે ભીખા સર અને વલેરા સરે તમને ઇન્ફોર્મેશન ઓલરેડી આપી દીધી છે અને યુટ્યુબ પર બી છે અને એના પહેલાં બી એક વિડીયો આવેલો હતો અને એમાં પણ ક્લાસ થ્રી જે નવી પેટર્ન પ્રમાણે કઈ રીતે તૈયારી કરવાની છે કેટલું કેટલું એનું ભારણ છે એનો પણ ઓલરેડી વિડીયો અપલોડેડ છે તો એહો જોઈ ચેક કરી લેજો એક વાત અને બીજું કે ભાઈ આપણે કેટલી કેટલી ફેકલ્ટીઓ છે જે તમારો આ કોર્સ આગળ વધારવાના છે તો દિલીપ સર અને સંજય સરે તો ઓલરેડી લેક્ચર લઈ લીધેલા છે જય સર કૃણાલ સર હું પછી સર નિકુંન સર રવિ સર જે કરંટ લેવાના છે ભણાવશે યસ આ કોર્સમાં એક સબ્જેક્ટ ઓકે 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 ચાલો આગળ વધીએ બીજું ભાઈ અમારી ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી આ બધા જ ફેકલ્ટી મેમ્બરો છે ભૂગોળ ફેકલ્ટીઓ અમારા અવેલેબલ છે અને અલગ અલગ બ્રાન્ચીસ ઉપર બધા જ અવેલેબલ છે ઓકે ચાલો રીઝનિંગનો કોર્સ અમારો રીઝનિંગનો કોર્સ પણ અવેલેબલ છે રેકોર્ડેડ ફોર્મમાં તો ભાઈ આજે એક લેક્ચર જોઈ લો પછી તમને ખ્યાલ પડશે કે લેક્ચર કેવી રીતના જશે અને એકદમ ફટાફટ રિવિઝન કરવું છે તો આપણો રીઝનિંગનો કોર્સ પણ અવેલેબલ છે વિથ પ્રાઇઝ એન્ડ વેલિડિટી ઓકે સ્ટાર્ટ કરીએ આપણે ચેપ્ટર બધા આવી ગયા છે યસ ઓકે આ કોર્સમાં એક સબ્જેક્ટ એકવાર કે પછી બે પેરેલ ચાલશે આપણે એક એક ડેમો દઈએ છે પછીનું તમને ટાઈમ ટેબલ ફોરવર્ડ કરીશું ડોન્ટ વરી જે રીતનું ચાલવાનું છે એ ડાયરેક્ટલી અમે ધડાકો કરીશું નહીં તમને ઇન્ફોર્મેશન આપીશું કઈ રીતે જવાનું છે બધી જ ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરતા રહેશું ઘટિક ચાલો સ્ટાર્ટ કરીએ આપણે પહેલું ચેપ્ટર જે બધાને એવું હોય કે ભાઈ કોમ્પિટિટિવ એક્ઝામ છે તો કોમ્પિટિટિવ એક્ઝામમાં સૌથી વધારે પડતું જો ઇમ્પોર્ટન્ટ કઈ વસ્તુ હોય તો ટાઈમ મેનેજમેન્ટ ઘણું બધું નોલેજ હોય ઘણું બધું આવડતું હોય પણ ટાઈમ પર એપ્લાય ના થાય ટાઈમ પર ફિનિશ ના થાય તો કઈ જ કામનું નથી યસ 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 રાજપૂત સાહેબ ઓકે ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ઓકે તો ભાઈ કયું એવું ચેપ્ટર છે ક્લોક ક્લોક સ્ટાર્ટ કરીએથી પહેલા એક પેન અને પેપર સાથે લઈ લેજો રફ કામ કરજો ફટાફટ આન્સર લાવવાના છે ઇઝી વેમાં જશું એટલે જેટલાના હાથમાં મોબાઈલ છે એ મોબાઈલને સ્ટેન્ડ પર મસ્ત રીતે ગોઠવી દો એક પેન લઈ લો અને બે ત્રણ પેપર લઈ લો ક્વેશ્ચન સોલ્વ કરીશું અને આખું રિઝિંગમાં ગોખવા ગોખણપટ્ટી કશે આપણે કરવાની જરૂર નથી એકદમ બેઝિક રૂલ ઉપર જઈશું જે રોજિંદી લાઈફમાં આપણે યુઝ કરતા હોઈએ અહીંયા એપ્લાય કરીશું વટ ઇટ ચાલો સ્ટાર્ટ કરીએ તો ભાઈ ક્લોક ક્લોકમાં આપણે કઈ કઈ વસ્તુ ભણીશું ક્લોક તો ક્લોકમાં ઘણી બધી વસ્તુ ભણવાની આવે છે તો કઈ કઈ વસ્તુ છે તો આરામથી આપણે જોઈશું કે કેટલું કેટલું વસ્તુ ભણવું પડે આમાં ઓકે તો ક્લોકમાં એક સ્ટાર્ટ થાય છે તો એ છે પહેલું તો અરીસા પ્રતિબિંબ કે ભાઈ અરીસામાં સોરી વાસ્તવિક ઘડિયાળમાં એટલા વાગ્યા હોય તો અરીસામાં જોવું તો કેટલા વાગ્યા હોય એવો ભાસ થાય બીજું આવે તો જળ પ્રતિબિંબ ઓકે અરીસા એટલે મિરર ઇમેજ જળ પ્રતિબિંબ એટલે વોટર ઇમેજ આ પણ એક ક્વેશ્ચનો પૂછાય છે અને આમાં કયા કયા લેવલ ને કયા કયા એંગલથી ક્વેશ્ચન પૂછાય છે બધા જ જોશું મિનિટ કાટો અને કલાક કાંટો ઘડિયાળમાં મિનિટ કાંટો અને કલાક કાંટાના કમ્પેરિઝન વાળા ક્વેશ્ચન પણ પૂછાય છે સાહેબ કેવા કમ્પેરિઝન વાળા ક્વેશ્ચન તો એ અમને જણાવો એવું તમને કહેશે કે દસ મિનિટમાં મિનિટ કાંટો એટલું ચાલતો હોય તો એ જ સમાન સમયમાં કલાક કાંટો કેટલું ચાલશે કલાક કાંટો એટલા ડિગ્રી અંતર કાપતો હોય તો એ જ સમાન સમયમાં મિનિટ કાંટો કેટલો અંતર કાપતો હશે આવું બધા ક્વેશ્ચન આવશે ડીપમાં જશું આરામથી જશું કોઈ ઉતાવળ કરીશું નહીં ઓકે બીજી કઈ વસ્તુ આવશે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્લાસ થ્રી હોય જીપીએસસી હોય કોઈ બી જગ્યાએ હોય તો ખૂણો પૂછાય પૂછાય અને પૂછાય ક્લોકમાં સૌથી વધારે પડતું ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય તો ખૂણાના ક્વેશન આવે આવે અને આવે ઓકે અને લાસ્ટ કાંટાઓની સ્થિતિ કાંટાઓ એટલે પેલો કાંટો આગે એ કાંટાની વાત નથી થતી ઘડિયાળમાં રહેલા કાંટાની વાત થાય છે કાંટાઓની સ્થિતિ એટલે શું એવા ક્વેશ્ચન તમને પૂછશે કે આખા દિવસમાં બંને કાંટા એક સાથે મતલબ ભેગા કેટલી વખત થશે પછી એવું કહે કે વિરુદ્ધ દિશામાં આખા દિવસમાં કેટલી વખત આવે કાટખૂણે કેટલી વખત આવે કાટખૂણો બને ત્યારે પંદર મિનિટનો તફાવત હોય ડિગ્રી કેટલી હોય તો નેવું ડિગ્રી એના રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન આવશે ગટિટ સ્ટાર્ટ કરીશું આપણે ઓકે ચાલો શ્રી ગણેશ કરિયાદના લેક્ચરના એક મને થમ આપી દો એટલે હું સ્ટાર્ટ કરું આજનું ચેપ્ટર ઓકે ફટાફટ વિથ એનર્જી ફૂલ ઓફ એનર્જી કે કે હમ ભી થકતે નહીં તો આપ ભી થકને નહીં ચાઇએ ચાલો એક થમ આપી દો તો શ્રી ગણેશ કરી ચાલો ફટાફટ 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 ચાલો રાજપૂત સાહેબ ચાલો ચાલો ચલો ગઢવી સાહેબ ગઢવી સાહેબ ઓકે ચાલો એક વખત કન્ફર્મેશન આપી દો કે ઓડિયો વિડિયો કમ્પ્લીટ ચાલતું છે ને તો હું એકદમ જ ફટાફટ આગળ વધી જાઉં ચાલો ઓકે સૌથી પહેલા અરીસા પ્રતિબિંબ અરીસા પ્રતિબિંબ ભણીશું અને અરીસા પ્રતિબિંબમાં શું કરવાનું છે ઓકે ઓકે રાજપૂત સાહેબ થેન્ક યુ સો મચ ચાલો અરીસા પ્રતિબિંબ જેને કહેવાય દર્પણ પ્રતિબિંબ આ રામથી ઓકે ઓકે ભક્તિ મેડમ ઓકે 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 ચલો ભક્તિ મહાકાલ ચલો ખૂબ સરસ મહાદેવને યાદ કરી લીધા વિથ ફૂલ ઓફ ભક્તિ એટલે થેન્ક યુ સો મચ ઓકે પ્રજ્ઞેશ ઓકે 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 ફટાફટ આગળ વધીશું સીધો સીધો ક્વેશ્ચન ઓકે 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 સંદીપભાઈ સ્ટાર્ટ કરીશું ભાઈ અરીસા પ્રતિબિંબ સૌથી પહેલા તો અરીસા પ્રતિબિંબ અરીસા પ્રતિબિંબ એટલે પ્રેક્ટિકલ લાઈફમાં જતા રહીએ આપણે માનો કે તમે અહીંયા ઉભેલા છો માનો કે તમે અહીંયા ઉભેલા છો અને સામે તમારી સામે અરીસો મૂકેલો છે એક્ઝેક્ટલી એવું વિચારવાનું છે આરામથી વિચારો કેમ કે અત્યારે બધા નાઈ ધોઈને તૈયાર થઈને બેઠા હશે તો એક વાત કાચની સામે ગયા જ હશે ઓકે ઘણા એમ કહેતા હશે ના હું તો બ્રશ કરતો કરતો ભાઈ ભણી રહ્યો છું તો કઈ વાંધો નહીં બ્રશ કરતા હોય એકાદ વખત તો કાચમાં જોયું જ હશે ગટ ઇટ ઓકે તો અહીંયા જુઓ કે ભાઈ હું અહીંયા ઊભો છું અને મારી સામે એક્ઝેટ અરીસો હોય ફરીથી રિપીટ કરું હું અહીંયા ઊભો છું અને એક્ઝેટ મારી સામે અરીસો છે તો અહીંયા હું મારો ડાબો હાથ ઊંચો કરું અહીંયાથી હું મારો ડાબો હાથ ઊંચો કરું તો અરીસામાં મને એવો ભાસ થશે કે મારો જમણો હાથ ઊંચો થઈ રહ્યો છે યસ ગટ ઇટ ઓકે અલ્પેશ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ફરીથી રિપીટ કરું છું અહીંયાથી મારો ડાબો હાથ ઊંચો થાય તો અરીસામાં મને લાગે મારો જમણો હાથ ઊંચો થાય અહીંયાથી હું જમણો હાથ ઊંચો કરું તો મને અરીસામાં લાગે મારો ડાબો હાથ ઊંચો થાય ઓકે આ એક તો ક્લેરિફિકેશન છે ફરીથી રિપીટ કરું છું હું અહીંયાથી ડાબો હાથ ઊંચો કરીશ તો ત્યાં જમણો લાગશે અહીંયાથી હું જમણો હાથ ઊંચો કરીશ તો ત્યાં ડાબો લાગશે ઓકે મોરલ ઓફ ધ સ્ટોરી એવું લાગે છે કે ડાબાનું ત્યાં જમણું થાય છે જમણાનું ત્યાં ડાબું થાય છે ડાબાનું જમણું અને જમણાનું ડાબું ઇન ધ સેન્સ વિરુદ્ધ દિશા દેખાય છે ગટ ઇટ શું દેખાય છે ઓકે જય માતાજી જય માતાજી પિન્ટુ ભાઈ જય માતાજી ચાલો ફરીથી ડાબાનું જમણું દેખાશે અને જમણાનું ડાબું દેખાશે

કે ભાઈ ડાબાનું જમણું ને જમણાનું ડાબું એટલે વિરુદ્ધ દિશા એવું દેખાતું છે મતલબ વિરોધાભાસ દેખાતો છે વિરોધાભાસ દેખાય એટલે આવું કંઈક દેખાતું હશે તમને ચિત્ર જો ભાઈ અહીંયા આ ભાઈ આપણો દોસ્તાર ઉભેલો છે ઈધર અમારા દોસ્તાર ખડેલા છે તો આ દોસ્તાર ઊભો ઊભો કાચમાં જોતો હોય તો આવું ફિલિંગ આવે જોજો आमाज छे तो आ हाथ पेली बाजू देखा पेलो हाथ अह देखा मतलब जमणो हाथ डाबो देखा डाबो हाथ जमणो देखा क्लेरिफिकेशन तो पण एक वस्तु मेन छे के ये का भैया है उनका नाक तो बीच में ही दिखेगा आपनो आ आप भाई छे ओके ओके, ओके अश्मिता पंडिया गुड मॉर्निंग ओके ओके सैजा सैयद कहवा यस व्यस्त कहवा विरुद्ध यस खूब सरस चलो ચાલો 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 ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મહાદેવ ઓકે તો અહીંયા જુઓ તમે પણ એનું નાક હોય નાક એ એટ વચ્ચે દેખાશે 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 ડાબાનું જમણું જમણાનું ડાબું પણ નાક તો આપણું ત્યાં ત્યાં જ દેખાશે એમાં કોઈ ચેન્જીસ આવશે નહીં આ તમામ છે ઓકે તો આના પરથી આગળ વધીએ આપણે તો આપણને એમ કીધું હોય ડાબાનું જમણું જમણાનું ડાબું તો હવે ઘડિયાળમાં આવું છું ઘડિયાળ કરતાં પહેલા જો દિવસ આપ્યો હોય તો એનો વિરોધ કહેવાશે રાત અને રાત આપ્યું હોય તો એનો વિરુદ્ધ કહેવાશે દિવસ ફરીથી રિપીટ કરીએ છે રાત હોય તો એનો વિરુદ્ધ થશે દિવસ અને દિવસ હોય તો એનો વિરુદ્ધ થશે રાત બપોરના 12 વાગ્યા હોય તો એનો વિરોધાભાસ તમે કરવા જાઓ તો રાતના 12 થયા એવું કહી શકાય ઓકે સવારના 6 વાગ્યા અત્યારે આપણે 7:30 એ બધા મળ્યા છે તો 7:30 એટલે સવારના 7:30 છે એના વિરોધાભાસ કરવો હોય મારે તો સાંજના 7:30 7:30 કરવા પડે ખૂબ સરસ ચાલો તો આના બેઝ ઉપરથી એટલી મને ખબર પડે છે કે બપોરના બાર હોય અને રાતના બાર હોય ફરી બપોરના બાર હોય અને રાતના બાર હોય તો એના વચ્ચેનો ડિફરન્સ કેટલો છે એ આપણે ધીરે આગળથી ચેક કરીએ પણ ઘડિયાળમાં આવી કોઈ ઘડિયાળ દીધેલી છે આરામથી ચેક કરીશું શું છે તે બધું જ વસ્તુ અહીંયા આપણે એપ્લાય કરીશું સમજો કે કોઈ એક ઘડિયાળમાં સાડા ચાર વાગ્યા હોય કેટલા વાગ્યા હોય તો સાડા ચાર વાગ્યા હોય કોઈ એક ઘડિયાળમાં સમજો કે સાડા ચાર વાગ્યા હોય તો સાડા ચાર કેવી રીતે અરીસો મૂકવામાં આવે એની સામે અરીસો મૂકવામાં આવે તો એક વસ્તુ તો ફાઈનલ છે કે ભાઈ અરીસો મૂકવામાં આવે તો ગોળ ચક્કડું તો એઝ ઇટ ઇઝ ગોળ ચક્કડું દેખાય એમાં ઘડિયાળમાં કોઈ ફરક પડે નહીં પણ આપણો જે થર્મ રૂલ છે એ શું છે ડાબાનું જમણું થશે અને જમણાનું ડાબું થશે મતલબ ડાબું ચિત્ર હશે જમણું દેખાશે અને જમણું ચિત્ર હશે એ ડાબું દેખાશે બસ એ એપ્લાય કરીશું ધ્યાન આપજો અહીંયા દસ મિનિટ કેમ કે આ દસ મિનિટ બેઝિક છે બેઝિક જો તમને આવડી ગયું તો આ તમારું પોર્શન પતી જશે અહીંયા તમે માર્ક કરો આ બાર હવે આ બાર છે એ એક્ઝેક્ટ અહીંયા દેખાવાના છે બાર ઓકે પણ આ બારમાં એક જે છે એ ડાબી બાજુ છે અને બે છે તે જમણી બાજુ છે ફરીથી રિપીટ કરું છું આ બારમાં એક છે તે ડાબી બાજુ છે અને બે છે તો તો જમણી બાજુ છે ઓલ્ટરનેટ થશે 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 ડાબાનું જમણું અને જમણાનું ડાબું એટલે મારા બાર આમ દેખાશે મારા આમ દેખાય મને યસ ચાલો તો પછી આ અગિયાર જે છે અગિયાર એ કઈ બાજુ છે ડાબી બાજુ છે તો દેખાશે જમણી બાજુ પણ આવા વેમાં દેખાશે એકચ્યુઅલી આમ આમ દેખાશે ખૂબ સરસ ચાલો હવે દસ છે તો દસ ડાબી બાજુ છે તો જમણી બાજુ આવશે પણ દસ માં એક છે તે જમણી બાજુ ડાબી બાજુ છે અને બે છે ઝીરો છે તો એ જમણી બાજુ છે વન્સ આઈ છે તો ડાબી બાજુ છે ઝીરો છે તો જમણી બાજુ છે ઓલ્ટરનેટ થશે એટલે આ આમ દેખાશે ચાલો ખૂબ સરસ નવ નવ ક્યાં દેખાશે તો નવ મારા અહીંયા દેખાશે આઠ ક્યાં દેખાશે તો આઠ એઝ ઇટ ઇઝ આમ જ દેખાશે આમાં તો કઈ કોઈનું ચાલે નહીં ઓકે સાત કેમ દેખાશે તો મારા દેખાશે બે અહીંયા દેખાશે ને એક અહીંયા દેખાશે ચાલો ઓકે 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 ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ અમુક લોકો ભણી ગયા છે અને ફટાફટ આવડી ગયું છે વેરી નાઇસ ચાલો ઓકે 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 ચાલો અહીંયા ધ્યાન આપો હવે નાક જે આપણું હોય એ તો એઝ ઇટ ઇઝ ત્યાં ત્યાં જ રહેવાનું છે એટલો મતલબ થશે કે ભાઈ આપણો મિનિટ કાંટો એક્ઝેટ રહેશે એનું પોર્શન આવી જશે ડાબી બાજુ ફરીથી રિપીટ કરું છું એ જમણી બાજુ છે તો પોર્શન આવી જશે ડાબી બાજુ એટલે આ અહીંયા આવી જશે સાહેબ કેવી રીતે તો અહીંયાથી જુઓ આ કેટલું પોર્શન છે એક અને આ છે દોઢ જેટલું ઓકે તો આ અહીંયાથી ટ્રાન્સફર થઈને આ એક અને અહીંયા દોઢ જેટલું એટલે અહીંયા આપણો આવે કલાક કાંટો અને અહીંયા આપણો આવે મિનિટ કાંટો ઓકે હવે તમે આને જોવા જાવ તો આ છ વાગ્યા કહેવાય સાત વાગ્યા કહેવાય ને આઠ વાગ્યા કહેવાય આ એક્ઝેટ છ ઉપર હોય તો ત્રીસ મિનિટ થઈ છે અને આ જો સાત અને આઠની વચ્ચે હોય તો ઘડિયાળમાં વાગ્યા છે સાડા સાત એવું કહેવાય બરાબર છે મતલબ તમે જો અરીસામાં જોવા બેઠા હોય લેક્ચર સ્ટાર્ટ થયો હોય ત્યાં જો સાડા સાત વાગ્યા હોય તો તમારે સમજી લેવાનું કે આમાં 4.5 વાગ્યા છે ગટ ઇટ ઓકે શું સમજવાનું છે કે આ રીતનું થાય ઓકે આ આવી રીતના આખું તમારે ઉલટું કરવું પડે તો જ તમને ખબર પડે હજુ કોઈ પણ એક બીજો ક્વેશ્ચન લઈ લે લે ઓર ક્લેરિટી આવે આપણને સમજો કે કોઈ એક ઘડિયાળમાં પોણા 7 વાગ્યા છે સમજો કે કોઈ એક ઘડિયાળમાં પોણા 7 વાગ્યા છે એટલે અહીંયા પોણા 7 કેવી રીતે વાકશે જોઈ લેજો પોણા 7 વાગે એટલે આપણો મિનિટ કાટો હોય એ એક્ઝેક્ટલી નવ પર આવશે અને કલાક કાંટો હોય એક્ઝેક્ટલી સાત ને થોડુંક નજીક હોય મતલબ હવે ટચ થવાની ફૂલ તૈયારીમાં હોય ઓકે તો આને હું ઓલ્ટરનેટ કરવા જઈશ તો આ મારો કાંટો એક્ઝેક્ટલી ક્યાં જતો રહેશે તો આ મારો કાંટો અહીંયા આવી જશે ડન ઓકે અને મારો કલાક કાંટો ક્યાં આવી જશે તો કલાક કાંટો જે આ બાજુ છે આ બાજુ ફરી જશે અને એક્ઝેક્ટલી અહીંયા દેખાશે અહીંયા નજીકમાં દેખાશે ઓકે આ કેટલી થઈ તો આ પંદર મિનિટ થઈ અહીંયા હોય પાંચ અને છ તો પાંચ અને છ ની વચ્ચે હોય તો ઘડિયાળમાં કેટલા વાગ્યા કહેવાય તો પાંચ ને પંદર ઓકે આ કન્સેપ્ટ ક્લિયર થયો 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 ભાઈ આ આ આ કન્સેપ્ટ કન્સેપ્ટ ક્લિયર ક્લિયર તમને બેઝિક રૂલ છે તો આગળ વધીએ યસ યસ હાઈ ચાલો પ્રવીણ ભાઈ હાઈ આ કન્સેપ્ટ ક્લિયર થયો છે તો હું થોડોક આગળ વધુ કેમ કેમ કે દર વખતે આવું કરવા બેસશું તો તમારે કે મારી પાસે એટલો બધો એક્ઝામમાં ટાઈમ હશે નહીં તો કંઈક આપણે નિવાડો લાવીશું પણ આ તમને બેઝિક રૂલ ખબર પડી કે નહીં સર રમત ની નવી ચોપડી ક્યારે આવશે ભાઈ અત્યારે આપણે ક્લોક ક્લોકની વાત કરીશું હાલ પૂરતી આ બધી જ વસ્તુ જે છે એ તમે અમારા આપણા જે હેલ્પલાઇન નંબર છે એના પર કોલ કરજો એટલે કમ્પ્લીટ તમને ઇન્ફોર્મેશન મળી જશે એટલે અત્યારે આપણે આઉટ ઓફ કંટ્રોલ કે આઉટ ઓફ બોક્સ વાળી વાતની કરીશું બોક્સ પરની જ વાત કરીશું યસ ચાલો ધ્યાન આપો અહીંયા એક વસ્તુ નક્કી છે કે ભાઈ આનું ડાબુ થશે અને ડાબાનું જમણું થશે અને ડાબાનું જમણું જમણાનું ડાબુ તો દિવસનું રાત અને રાતનો દિવસ એ હો વિરોધાભાસ કહેવાય ઓકે તો મને એક વસ્તુનો જવાબ આપો કે ભાઈ બપોરના બાર વાગ્યા હોય તો એને પીએમ કહેવાશે અને રાતના બાર વાગ્યા હોય તો એને એ એમ કહેવાશે છ પીએમ હોય તો એનો વિરોધી હું કરું તો થશે છ એમ ઠીક છે ઓકે આ એક વિરોધાભાસ જેવી રીતે ડાબાનો જમણો જમણાનો ડાબો એવી રીતે વિરોધાભાસ આપણે 12 પીએમ નો 12 એમ અને 6 પીએમ નો 6 એમ તો મને ખાલી કમ્પ્લીટ એટલો આન્સર આપો કે ભાઈ 12 એમ થી 12 પીએમ અથવા 6 પીએમ ટુ 6 એમ એના વચ્ચેનો ડિફરન્સ કેટલા કલાકનો છે એના વચ્ચેનો ડિફરન્સ કેટલા કલાકનો છે સિમ્પલ આન્સર આપો એટલે આગળ વધે એના વચ્ચેનો ડિફરન્સ કેટલા કલાકનો છે એના વચ્ચેનો ડિફરન્સ કેટલા કલાકનો છે બપોરના બાર હોય તો રાતના બાર વાગે બપોરના બાર વાગે જ્યારે આપણી થાળી ખૂબ જ ભૂખી થઈ હોય કે ભાઈ આજા મુજે ખાજા અને રાતના બાર વાગે જ્યારે આપણે પેલી રીલ્સ ચેક કરતા હોય છે ઊંઘતા ઊંઘતા જે પચાસ સાહીઠ સેકન્ડની હોય છે તે એના વચ્ચે કેટલા કલાકનો ડિફરન્સ કહેવાય એક સિમ્પલ આન્સર આપો એટલે તમને ખબર પડી જશે ઓકે બાર ખૂબ સરસ ચાલો સાહેબે જવાબ આપ્યો છે બાર બાકી સબ સોરેલે હે ક્યાં બાકી સબ સોરેલે લે હે જાગ જાઓ ફટાફટ જાગી જાવ યસ એટલે આપણને ખબર પડે કે ભાઈ આનો આન્સર શું હોઈ શકે ચાલો ફટાફટ ફટાફટ કેટલા કલાકનો ડિફરન્સ કહેવાય ભાઈ તો મને ખબર પડે ભાઈ ઓકે અસ્મિતા મેડમ કહે છે બાર કલાક સહેદ કહે છે બાર કલાક ઓકે બાકી બધાને તેર કલાક થાય છે કે ચૌદ કલાક થાય છે ઓકે દિલીપભાઈ બાર સહેદ વચ્ચે બાર યસ 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 સાહેબ તમારે તમે એક્ઝેક્ટલી રાઈટ છો કઈ ખોટું નથી અલ્પેશ અલ્પેશ પટેલ યુ આર યુ ઓલસો રાઈટ ઓકે તો ભાઈ આપણે શું કરીશું આપણે કસૂરી કરીશું આપણે એટલું કરીશું કે દર વખતે આવું ચિતળડા ભમણવા કરવા જશું તો આપણો મેળ જલ્દીથી પડશે નહીં આવો ચિત ભમડા કરવા જશું તો આપણો જલ્દીથી થી મેળ પડશે નહીં તો આપણે શું કરીશું આપેલા સમયને ને બાર કલાકમાંથી વાત કરી નાખશું આપેલા સમયને ને બાર કલાકમાંથી વાત કરી નાખશું કેવા શું માંગો છો સાહેબ તો તમને બાર કલાકનો સમય એટલે આ પોણા છ પોણા સાત વાગેલા છે તો પોણા સાત વાગ્યા છે અને બાર કલાકમાંથી વાત કરી નાખું તો બેઠો બેઠો જવાબ આવે પણ સાહેબ હું કેવી રીતે વાત કરું પણ મને એક વખતનો જવાબ આપો જોઉં છું હવે કે તમે કેટલા જાગતા છો કે કેટલા ઊંઘેલા છો મારે બાર વગાડવા છે ઘડિયાળમાં મારે ઘડિયાળમાં બાર વગાડવા છે તો અગિયાર ઓગણસાઇ લખું તો બાર વાગ્યા કહેવાય કે અગિયાર ને સાઈઠ લખું તો બાર વાગ્યા કહેવાય પ્લીઝ આનો આન્સર આપજો

મારે બાર કલાક કરવા છે ઓકે ઓકે શાયદ કહે છે અગિયાર સાહીઠ ખુબ સરસ ચાલો બીજું કોઈ છે આજો કોઈ કહે છે ભાઈ ઓકે દિલીપભાઈ કહે છે પર જવાના છે ઓકે ઓકે ભક્તિ અગિયાર સાહીઠ સ્મિત અગિયાર અલ્પેશ અગિયાર અસ્મિતા અગિયાર સાહીઠ દિલીપભાઈ કહે છે કે ભાઈ અગિયાર ઓકે પ્રિયા મેડમ કહે છે કે અગિયાર

આ જો કલાક થયા છે અને ઓગણસાહ મિનિટ આવી છે હજુ એના પછી ઓગણસાહીઠ સેકન્ડ પૂરી થશે પછી વાગશે સમજણ પડી આમાં એક આખી મિનિટ કેટલી છે તો એક આખી મિનિટ ઓછી છે શું છે ભાઈ એક આખી મિનિટ ઓછી છે મતલબ આ અગિયાર ઓગણસાહીઠ એ બાર કલાક કહેવાય નહીં આ જો અગિયાર કલાક પૂરા થશે ઓગણસાઇટ મિનિટ પૂરી થશે અને એની સાઈઠ સેકન્ડ પૂરી થશે પછી સમજી લો પિન્ટુભાઈ સમજી લ્યો ઓકે 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 તો ભાઈ આને અગિયાર ઓગણસાઇટ હોય એને બાર વાગ્યા કહેવાય નહીં અને આપણા દિમાગમાં એવું જોવાય કેમ સાહેબ ઘડિયાળમાં અગિયાર ઓગણસાઠ થઈ જાય એટલે બાર વાગી જાય છે પણ એના પછી એ સાઈઠ સેકન્ડ ચાલશે ટક 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 કરતા 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 સાહીઠ સેકન્ડ પૂરી થશે પછી બાર ની ઘંટડી વાગશે તો આ અગિયાર સાહીઠ જે છે એમાં શું હોય તો અગિયાર કલાક આખા પૂરા થઈ ગયા ઓગણ સાહીઠ મિનિટ પૂરી થઈ અને એની સાહીઠ સેકન્ડ પૂરી થશે પછી બાર કલાક કહેવાય આ બેઝિક રૂલ સમજી લેજો ઓકે સાહેબ તો કહેના ક્યાં ચાતે હો વો સમજાવો

અગિયાર માંથી ચાર જાય તો કેટલા વધે સાડા સાત આ પહેલો આન્સર આપણે આવી રીતે લાવેલા હતા જો ભાઈ આ ક્વેશ્ચન પણ જોઈ લો કોઈ એક ઘડિયાળમાં કેટલા વાગ્યા હોય તો ભાઈ એને અગિયાર ઇઝીલી હું બાદ કરી કોઈ એક ઘડિયાળમાં કેટલા વાગ્યા છે છ આ છ એટલે પોણા સાત વાગ્યા કહેવાય સાહીઠ માંથી પિસ્તાલીસ જાય તો કેટલા વધે પંદર અને જાય તો કેટલા વધે સવા પાંચ એટલે પાંચ ને પંદર જો થાય છે કે નહીં સમય સવા પંદર બસ આ કરીશું બીજું કઈ કરીશું નહીં યસ 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 બાર માંથી બાદ કરવાના છે સાહેબ પણ બાર માંથી બાદ કરશો તો તમારે શું કરવું પડે જ કરવાના કેમ કેમ કે એક મિનિટ કાંટો હશે કલાક કાંટો હશે એટલે ઝીરો ઝીરો લેવાના નહીં આપણે અગિયાર સાઈઠ લખીશું એટલે ઈઝીલી થઈ જશે વટે આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો સમજણ પડી ભાઈ આપણો એક ક્વેશ્ચન હતો કયો ક્વેશ્ચન હતો તો ભાઈ સાડા ચાર વાગ્યા હોય આ સમય છે આપણો ઘડિયાળનો સમય આ સમય જે ઘડિયાળનો એને અગિયાર સાઈઠ માંથી હું ઈઝીલી બાદ કરી દઈશ તો આમાંથી હું આ બાદ કરું તો કેટલા આવશે ત્રીસ આમાંથી આ કરું તો કેટલા આવે બસ આવું કરવાનું છે આવા ભમડા કરવા જશો તો એક્ઝામમાં સમય ઘટશે તમારો યસ અને બીજો ક્વેશ્ચન કયો હતો તો છ વાગીને ને પિસ્તાલીસ મિનિટ તો કેટલામાંથી બાદ કરીશું અગિયાર સાઈઠ માંથી બેઠા બેઠા બાદ કરી દઈએ સાહીઠ માંથી પિસ્તાલીસ જશે તો પંદર અને અગિયાર માંથી છ જશે તો પાંચ તો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે સવા પાંચ પણ કઈ આપણી અરીસા પ્રતિબિંબ યસ ક્લિયર વેરી નાઇસ વેરી નાઇસ વેરી નાઇસ વેરી નાઈસ ચાલો ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ ચાલો તો હું હવે ક્વેશ્ચન આપું છું એનો આન્સર આપો હું એક ક્વેશ્ચન આપું છું એનો આન્સર આપો તમને એમ કે કોઈ એક ઘડિયાળમાં કોઈ એક ઘડિયાળમાં સાત વાગીને પચાસ મિનિટ થઈ હોય કોઈ એક ઘડિયાળમાં સાત વાગીને પચાસ મિનિટ થઈ હોય તો તેનો અરીસા પ્રતિબિંબ સમય જણાવો આ તમારો ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર વન જવાબ આપજો કોઈ એક ઘડિયાળમાં સાત ઓકે ઓકે થેન્ક યુ અલ્પેશ થેન્ક યુ ચલો તમારી સામે સવાલ આવી ગયો છે યસ અલ્પેશ થેન્ક યુ ઓકે સવારના રામ રામ વલેરા સાહેબ તમને પણ ખૂબ ખૂબ રામ રામ ઓકે 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 ચાલો આ એક ક્વેશ્ચન છે વાગીને પચાસ મિનિટ થઈ હોય તો તેનો અરીસા પ્રતિબિંબ વિશાલનો જવાબ આવી ગયો છે જવાબ આવી ગયો છે અસ્મિતા મેડમનો જવાબ આવી ગયો છે ખૂબ સરસ બીજા બધાનો આન્સર ચલો ચલો ભાઈ આ એક ચેપ્ટર એવું છે એમાં તમારે એક્ટિવલી એન્ગેજ્ડ થવું પડશે આન્સર આપવા પડશે તો જ ફટાફટ તમારું કામ પચશે ઓકે ચિરાગ ઓકે પોલીસ ઓફિસર ઓકે ભક્તિ મહાકાલ ઓકે તૃપ્તિ ઓકે ચાલો ચાલો બધાના આન્સર આવી રહ્યા છે ફટાફટ આવશે ચેક વાત વાત વાગીને મિનિટ એટલે આનો તો આમાંથી આ જાય તો કેટલા વધે દસ સાહીઠ માંથી પચાસ જાય તો દસ વધે અને અગિયાર માંથી સાત જાય તો કેટલા વધે ચાર તો અરીસા પ્રતિબિંબ સમય કયો હશે ચાર વાગીને દસ મિનિટ ચાર વાગીને દસ મિનિટ આ અરીસા પ્રતિબિંબ

કોઈ એક ઘડિયાળમાં દસ વાગીને દસ મતલબ દસ દસ વાગ્યા હોય તો તેને તેનો અરીસા પ્રતિબિંબ સમય જણાવો ચાલો ફટાફટ આપણું કોઈ એક ઘડિયાળમાં દસ દસ થઈ છે તો તેનો અરીસા પ્રતિબિંબ સમય જણાવો ચાલો લોગ આ જાઓ ફટાફટ આન્સર આપો કોઈ એક ઘડિયાળમાં દસ દસ तो तेनो समय एक पचास स्मित पटेल कहते बी ओके एक पचास अस्मिता मैडम एक पचास पोलिस ऑफिसर एक पचास नरेन्द्र एक पचास दिलीप भाई एक पचास अस्मिता मैडम एक पचास खूब सरस नरेन्द्र भाई एक पचास

કે કે આ ઓલરેડી કરી નાખ્યો છે છ વાળો હું સમય ચેન્જ કરીને આપું છું તમને બીજો એક ક્વેશ્ચન આમાંથી હું આ વાત કરું તો અહીંયા આવશે પાંચ એટલે પાંચ પંદર છે પણ હું સમય ચેન્જ કરું છું હું સમય ચેન્જ કરું છું અને મને જવાબ આપો કોઈ એક ઘડિયાળમાં 8 ને દસ થયો હોય તો એનો તમારે અરીસા પ્રતિબિંબ સમય જણાવવાનો છે કોઈ એક ઘડિયાળમાં 8 ને દસ થયો હોય તો તેનો અરીસા પ્રતિબિંબ સમય જણાવો આનો આન્સર નથી કેમ કે આ ઓલરેડી આપણે કરી નાખ્યો છે મને આનો આન્સર આપો આઠ ને દસ થઈ હોય તો તેનો અરીસા પ્રતિબિંબ સમય જણાવો ચાલ ઓકે ઓકે અસ્મિતા મેડમ આપણે કરી નાખો એના સિવાય ઓકે 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 સરસ સરસ ચાલ ઓકે 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 પ્રિયા મેડમ થોડીક એવી લખવામાં ચૂક થઈ ગઈ લાગે છે તમારાથી ઓકે 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 એક પચાસ ઓકે 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 ત્રણ પચાસ ઓકે લાઈવ ફટાફટ આવી અને આના ઉપર ક્વેશન કરીશું ઓકે કોઈ એક ઘડિયાળમાં કેટલા છે ઘડિયાળ સાહીઠ માંથી આને હું વાત કરું તો આ કેટલા આવશે પચાસ ને આ કેટલા આવશે ત્રણ ત્રણ વાગીને પચાસ મિનિટ બતાવતા હશે કેટલા બતાવતા હશે ત્રણ વાગીને પચાસ મિનિટ ઓકે

રોહિતના ઘરે કેટલા મિનિટ વહેલો કે મોડો પહોંચ્યો હશે અને એના ઘરે પહોંચે છે વિરાટ તો વિરાટ અરીસામાં જુએ છે ઘડિયાળમાં નથી જોતો અરીસો સામે હોય છે તો અરીસામાં જુએ છે તો ઘડિયાળમાં બે ચાલીસ થઈ છે તો વિરાટ રોહિતના ઘરે કેટલા મિનિટ વહેલો કે મોડો પહોંચ્યો હશે આવા ક્વેશ્ચન પૂછાય ચાલ શું કરી શકાય આમાં આરામથી વિચારો બેઝિક રૂલ પર જ જશું આમાં કઈ નવું તિસ્મારખાન જેવું નથી કેટલા વાગે પહોંચવાનું નક્કી કરે છે તો હું લખી દઉં તમને બે ને એ પહોંચવાનું નક્કી કરે છે આ કયો સમય છે તો આ ઘડિયાળનો સમય છે આ કયો સમય છે તો આ ઘડિયાળનો સમય છે ઓકે પણ હવે તેના ઘરે પહોંચે છે તો એ ઘડિયાળના સમયમાં નથી જોતો પણ ક્યાં જોવે છે અરીસામાં જોવે છે તો અરીસાના

હું આને અગિયાર સાઈઠ માંથી બાદ કરું તો અગિયાર સાઈઠ માંથી નવ વીસ જાય તો અહીંયા વધશે ચાલીસ મિનિટ અને અહીંયા અગિયાર માંથી નવ જશે તો બે કલાક બે વાગીને ચાલીસ મિનિટ બતાવતી હશે કેમ અરીસા પ્રતિબિંબ સમય અને અરીસા પ્રતિબિંબમાં બતાવે જે બી છે કેટલી બે ચાલીસ અરીસામાં બતાવે છે પણ કેટલા બે ચાલીસ એનો મતલબ એવો કે આપણો વિરાટ છે એ રોહિતના ઘરે જે આપણી અત્યારે જે ટેસ્ટ રમાવાની છે ફાઈનલ મેચ એની વાર્તાલાપ કરવા માટે નવ ને વિશે પહોંચવાનો હતો અને એ નવને વિશે પહોંચી ગયો છે એનો મતલબ એ મોડો કે વહેલો નથી એક્ઝેક્ટ ટાઈમ પર છે યસ યસ ચાલ ચેક કરી લેજો કેવી રીતે કર્યું તો ભાઈ અગિયાર સાહીઠ માંથી નવ વીસ વાત કરું ઘડિયાળ સમય તો અરીસા પ્રતિબિંબ સમય મળે અને અરીસામાં કેટલા વાગ્યા હોય થઈ હોય તો એ સમય સરળમાં બે ને ચાલીસ જ થઈ છે તો એ બંધા સમય સરહી હે યસ સમજ પડે છે ભાઈ સમજણ પડે છે એક્ઝેક્ટ એક્ઝેક્ટ પોઈન્ટ ક્લિયર થાય છે મેં ઘુસતા હે કે ઘુસતા વાગતા હે આન્સર દો થોડા दिमाग में घुसता है कि घुसता है चलो तुम्हारे हमें क्वेश्चन बीजो ला ओके फटाफट आंसर आप जो आपको दिमाग में घुसता है कि घुसता है चलो ओके जाग जाओ फटाफट सब लोग यस गोणित सर वेरी नाइस कुंजल मैडम यस 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 ખૂબ સરસ ચાલો જ્યારે રોકેટ હોય અને એમ થાય કે હવે આન્સર આપણને બધા આવડી જશે ઓકે 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 થેન્ક યુ ચાલો જ્યારે તમને દિમાગમાં એવું થશે કે મને બધું આવડી ગયું એટલે ત્યારે આપણે રોકેટ છોડીશું અને દડાંગ દઈ નીચે લાવવાની થોડી ટ્રાય કરીશું કેવા ક્વેશ્ચન આવી શકે છે જોઈએ છે અત્યાર સુધીનો પોઈન્ટ બધાને ક્લિયર થઈ ગયો છે તો નેક્સ્ટ ક્વેશ્ચનનો આન્સર આપો कोई एक घड़ीाल में जोता 4:40 થયો હોય મતલબ 4 વાગ્યે ને 40 મિનિટ થયો હોય તો તેના અરીસામાં જોતા તે ઘડિયાળનો વાસ્તવિક સમય જણાવો फटाफट આન્સર આપો ચાલો फटाफट ચાલો પ્રિયા મેડમ ઓકે ચાલો અનિલ ભાઈ ગુડ મોર્નિંગ સર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઓકે 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 ચાલો इसका आंसर दे दो अभी आराम से आराम से आराम से अभी मजा आएगा इसका आंसर दे दो मैं साइड पर चला जाता हूं थोड़ा बहुत

दिलीप भाई कहे आठ वी पुलिस ऑफिसर कहे सात वीस ओके तुषार भाई कहते ऑप्शन बी मोदी कहे के, के सात ने वीस ओके कुंजल मैडम आठ ने वीस खूब सरसद के, चे के चे बी ओके प्रिया कही प्रिया मैडम कहे सात वीस भक्ति मैडम कहे सात वीस सैयद कहे चार ने चालीस तुषार कहे चार चालीस सैय्यद चार चालीस आशिक सात वीस દિલીપભાઈ ભુરિયા કે છે સાત વીસ અથવા ચાર ચાલીસ ખૂબ સરસ ચાલો તબલીફોની શરૂ હોય ભાઈ ચેતતા ચેતતા ચાલવાનું આરામથી ચાલવાનું બધું વાંચવાનું ચાલો અહીંયા ધ્યાન આપો ધ્યાન આપો ધ્યાન આપો કોઈ એક ઘડિયાળમાં સમય કેટલો થયો છે ચાર ચાલીસ હવે અહીંયા ખાલી સમય વાંચીને આપણે એવું કરીએ અગિયાર સાહીઠ માંથી આને હું બાદ કરું તો અહીંયા આવશે વીસ અને અહીંયા આવશે સાત સાત વીસ ઇઝ અ રાઈટ આન્સર સાહેબ સાત વીસ ઇઝ અ રાઈટ આન્સર સાત વીસ ઇઝ અ રાઈટ આન્સર રોંગ 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 ચાલ હવે ધડાકો થવો જોઈએ સાત વીસ વાળા બધા જ ખોટા સાત વીસ વાળાનો આન્સર બધાનો ખોટો

કોઈ એક ઘડિયાળમાં જોતા ઘડિયાળનો સમય કેટલો છે તો કોઈ એક ઘડિયાળમાં આને કહેવા છે ઘડિયાળનો સમય ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તો ઘડિયાળમાં વાગ્યા છે 4:40 તો તેને અરીસામાં જોતા તે ઘડિયાળનો તે ઘડિયાળનો વાસ્તવિક સમય વાસ્તવિક સમય વાસ્તવિક સમય વાસ્તવિક સમય વાસ્તવિક સમય વાસ્તવિક સમય ભાઈ ઘડિયાળનો વાસ્તવિક સમય એટલે ઘડિયાળનો સમય આવે જવાબ કેટલા આવે ચાર આરામથી વાંચવું પડે આ એક શબ્દ જો કોઈ એક ઘડિયાળ માં જોતા સમય ચાર ચાલીસ થયો છે તો તેને અરીસામાં હું જોડાવ પેલા હું જો ભાઈ અરીસામાં જોડાવું એટલે અહિયાં આવશે વીસ અહીંયા આવશે સાત આને કયો છે આને છે અરીસા પ્રતિબિંબ સમય પર તમને અરીસામાં જોતા ઘડિયાળનો વાસ્તવિક સમય પૂછ્યો છે નહીં કે અરીસા પ્રતિબિંબ પૂછ્યું છે અરીસા પ્રતિબિંબ બાદ કરી નાખો ભાઈ અગિયાર સાઈઠ માંથી એટલે હું આનામાંથી આ બાદ કરું એટલે અહીંયા કેટલા આવે ચાલીસ અને અહીંયા કેટલા આવે આ ઘડિયાળનો વાસ્તવિક સમય પાછો થઈ ગયો જવાબ કેટલા આવે ચાલીસ જ આવે યસ આજે રીઝનિંગ લેક્ચર છે પટાવાળા લાઈવ લેક્ચર યસ થશું થશું એમાં બી થશું એમાં બી થશું પણ આજે આ ભણી લ્યો ઓકે સમજાણ પડી

તો તમારું અને જે દસ વાગે ઉઠવાનો છે તે વ્યક્તિ એના વચ્ચે કઈક તો ભાઈ ડિફરન્સ હોવો જોઈએ ને બસ આ ગવર્મેન્ટ આ વિચારે છે કે જે મહેનત કરશે જે શાંતિથી વાત જે શાંતિથી આગળ વધશે જે કમ્પ્લીટ વસ્તુની ખબર છે એ અમારી ઓફિસમાં જોબ કરશે એટલે આ રીતનું જવું પડશે યસ સમજણ પડી ભાઈ સબકા એક મુજબ આન્સર છે કેમ આવે છે ખબર પડી ગઈ ભાઈ एक વખત મને રિપ્લાય આપી દીધો એટલે આગળ વધી જઈએ फटाफट 440 કેમ આવે છે કમ્પ્લીટ ખબર પડી ગઈ ઓકે સર આ સમજણ પડી ગઈ અલપેશભાઈ વેરી નાઈસ ચાલો ઓકે 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 બીજો ક્વેશ્ચન આપિસ આરામથી વાતજો ઓકે ખુબ સરસ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આન્સર આપો ચાલો ઓકે 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 ઓકે

ઓકે અભી આયા ખેતન કેતન વાલા વાલા પ્રજા પાલિતાણા વેલકમ સર તમારું ચાલો એ લોક કરી દઈએ વેલકમ સર તમારું ચાલો ચાલો વિશાલભાઈ એ ખૂબ સરસ ખૂબ સરસ હું થોડો દૂર જતો રહું છું કુંજલ મેડમ કુંજલ મેડમ યસ ઓકે એ અસ્મિતા મેડમ અને જીતુભાઈ થોડો ચેક કરજો જો ક્વેશ્ચન નો આન્સર તુષાર જીગર થોડું ચેક કરજો

આ સમયને કયો મિરર ઇમેજ વાળો સમય દર્પણ પ્રતિબિંબ વાળો સમય અરીસા વાળો સમય ઓકે તો તે ઘડિયાળનો પ્રતિબિંબ સમય જણાવવાનો છે ઘડિયાળમાં ફલાણું ફલાણું વાગ્યું હોય

પણ આવી રીતે કરવું પડે ઓકે મોરલ ઓફ ધ સ્ટોરી અત્યાર સુધી એટલું યાદ રાખજો જ્યારે પણ તમને વાસ્તવિક સમય કે એટલે તમારે ઘડિયાળનો સમય જ લખી નાખવાનો જવાબમાં એટલું યાદ રાખવાનું ઘડિયાળનો સમય જ લખી નાખવાનો ઓકે અને જ્યારે તમને પ્રતિબિંબ સમય કે જ્યારે તમને પ્રતિબિંબ સમય કે એટલે કાં તો અરીસા પ્રતિબિંબ સમય આવશે અને જળ જળ પ્રતિબિંબ પ્રતિબિંબ ભણીશું ત્યારે સમય આવશે યસ એટલું યાદ રાખજો સર એક્ઝામમાં એમ જ ભૂલ પડે અસ્મિતા મેડમ હું કેવા જે માંગુ છું ક્વેશ્ચન કઈ કઈ તિસ્માર ખાન જેવા હોતા નથી ક્વેશ્ચન કઈ બહુ બાજીગર જેવા બાદશાહ જેવા હોતા નથી ક્વેશ્ચન ઈઝી જ હોય છે પણ આપણે સમજવામાં ભૂલ કરીએ છીએ વાંચી નાખીએ ને છેલ્લો શબ્દ વાંચીએ નહીં એટલે ખોટું પડી જાય અને એક્ઝામિનર પેપર આમ જ સેટ કરે છે એવું જ વિચારે છે કે છોકરાઓ ખોટું પડે યસ એ વસ્તુ ન થવી જોઈએ યસ 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 ચાલો એટલું નોટ કરી લેજો કે વાસ્તવિક સમય એટલે ઘડિયાળનો સમય અને પ્રતિબિંબ સમય એટલે અરીસાનો અથવા જળ પ્રતિબિંબ સમય ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ

કોઈ એક ઘડિયાળમાં સાડા આઠ વાગ્યા હોય તેની સામસામે ચારસો અરીસાઓ મૂકવામાં આવે તો છેલ્લા અરીસામાં કેટલા વાગ્યા હશે ઓકે વિશાલભાઈ આવી ગયા છે બી આન્સર આપે છે ખૂબ સરસ ઓકે ગુડ મોર્નિંગ દીપકભાઈ ગુડ મોર્નિંગ જીગરભાઈ કે છે બી તુષારભાઈ કે છે બી ઓકે 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 તો મોટું મોટું તાળું લઈને જ આવી જતા હોય છે તમારી ચાવી હોક નાખશું આપણે ચાલો ફટાફટ આન્સર આપજો ઓકે ચાલ ચાલ ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ મોટા ભાગના બધા કે છે બી ओके चलो खूब सरस प्रिया मैडम सबका राइट आंसर आ रहा है भी। ओके जयपाल भाई के ए ओके ओके ओके, ओके। जयपाल भाई के, के ए कह चलो ठीक है चे, चेक करशु बीजा जोई लो आंसर केम छे चलो ओके चलो આ કેવી રીતે કરવાનો હોય તે બહુ બધું બધું ભાઈ સૂત્ર મૂકે ને આ કરે ને તે કરે ને પેલામાંથી આ વાત કરે એવું કઈ કરવાનું નહીં કોઈ એક ઘડિયાળમાં કેટલા વાગ્યા છે આઠ ને જો જોજો જયપાલ ખાસ ધ્યાન આપજો કોઈ એક ઘડિયાળમાં કેટલા વાગ્યા છે આઠ ત્રીસ હું જેવો પહેલો અરીસો મૂકીશ હું જેવો અરીસો મૂકીશ એટલે અહીંયા કેટલા વાગ્યા હશે તો હું અરીસો મૂકું એટલે આઠ ત્રીસ માંથી આને હું બાદ કરું કેટલામાંથી વાત કરીશ તો બસ અગિયાર સાહીઠ માંથી બાદ કરું તો આ ત્રીસ આવશે અને આ ત્રણ આવશે એટલે જેવું કરીશ એટલે અહીંયા કેટલા આવી જશે ત્રણ ને ત્રીસ ઓકે આની સામે જેવો અરીસો મૂકીશ અરીસા જેવો અરીસો મૂકીશ તો અહીંયાથી આ કેવું દેખાશે તો અગેન અહીંયાથી મને દેખાશે આઠ ને ત્રીસ આની સામે પાછો આમ અરીસો મૂકીશ તો સમય કયો બતાવશે મને ત્રણ ને ત્રીસ આની સામે પાછો અહીંયા આમ અરીસો મૂકીશ તો મને કેટલા બતાવશે અગેન આઠ ને ત્રીસ

જેવો તમે પહેલો અરીસો મૂકો એટલે ઘડિયાળમાં વાગી જશે ત્રણ ને એની સામે આ બીજો અરીસો મૂકશો એટલે આઠ ને એની સામે આ ત્રીજો અરીસો એની સામે આ ચોથો અરીસો એની સામે આ પાંચમો અરીસો એની સામે આ છઠ્ઠો અરીસો મોરલ ઓફ ધ સ્ટોરી ઝીરો બે ચાર છ મતલબ અહીંયા બધી સંખ્યાઓ બે વાળી જ આવતી છે બધી સંખ્યાઓ કેવી આવતી છે બે વાળી અને અહીંયા જુઓ પહેલો ત્રીજો પાંચમો મતલબ અહીંયા બધી સંખ્યાઓ ડિપાર્ટમેન્ટમાં આવતી છે ઓકે સાહેબ તો હવે મને જવાબ શું લાવવાનો એ કહી કોઈ એક ઘડિયાળમાં કેટલા વાગ્યા સાડા આઠ તેની સામે સામે ચારસો અરીસા મૂકવામાં આવે તો લાસ્ટ અરીસામાં ચારસો અરીસા મૂકવામાં આવે તો લાસ્ટ મો અરીસો કયો કહેવાય તો આ લાસ્ટ એટલે ચારસો મોજ અરીસો કહેવાય તો ચારસો ના માં અરીસામાં કેટલા વાગ્યા હશે તો અહીંયાથી તમે તો અહીંયા બેકી સંખ્યા ચારસો માં ત્રણસો નવ્વાણું અહીંયા આવશે તો અહીંયા કેટલા વાગ્યા હશે તો અહીંયા વાગ્યા હશે સાડા આઠ જવાબ કેટલા આવશે સાડા આઠ યસ કમ્પ્લીટ ચલો ભાઈ આ કમ્પ્લીટ ફંડો આ ફંડો તમારો કમ્પ્લીટ ભૂલ કરતા નહીં કેમ કે આમાં હું હજુ ક્વેશ્ચન અઘરા લઈને આવી છે એટલે તમને ખબર પડે કે કઈ રીતના ક્વેશ્ચન પૂછાય છે કમ્પ્લીટ ધીરો અરીસો પહેલો અરીસો બીજો અરીસો ત્રીજો અરીસો ચોથો અરીસો પાંચમો અરીસો છઠ્ઠો અરીસો અહીંયા બધા બેકી ડિપાર્ટમેન્ટ વાળા અરીસા આવશે અહીંયા એકી સંખ્યા વાળા આવશે તો છેલ્લો અરીસો એટલે કેટલા મો ચારસો મો અરીસો ચારસો મો અરીસો એટલે બેકી સંખ્યા એટલે જવાબ આનો આજ આવે કેટલા આવશે સાડા આઠ યસ યસ આશિકભાઈ ઓકે રેડી થયું આન્સર જોઈ લો તમારો તમે કઈ ખોટું ભૂલ કરેલા હતા ઓકે 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 આપણે જયપાલભાઈ જયપાલભાઈ જયપાલ ભાઈ જયપાલ ભાઈ જયપાલસિંહ ઘણા બધા રાઈટ આન્સર દીધેલો છે ચાલો આનો આન્સર ચેક કરો ચાલો 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 આરામથી વાંચજો પેન પેપર લઈને બેસજો કોઈ ઉતાવળ નથી હજુ તો આપણે શરૂઆત કરી છે ધીરે ધીરે જશું કાચબાને યાદ રાખીશું કાચબો કેવો છે ભાઈ ધીરે ધીરે જાય પણ એક ધારો જાય એવી રીતે જવાનું હંમેશા યાદ રાખવાનું ઓકે ચાલ કોઈ એક ઘડિયાળમાં ને ઘડિયાળી થઈ હોય મતલબ પોણા પાંચ વાગ્યા હોય અને તેની સામે નવસો નવ્વાણું અરીસાઓ મૂકવામાં આવે તો છેલ્લેથી બીજા અને છેલ્લેથી ત્રીજા અરીસામાં કેટલા વાગશે આરામથી કરજો ઉતાવળ કરતા નહીં વિચારો શું આવી શકે આમાં विचारों मेरे भाई विचारोचो सोना तो मना है जागते रहना ओके 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 प्रिया मैडम प्रिया मैडम कंप्लीट सर ओके आंसर आप जो ચાલો થોડું હું સ્કેચ ડ્રો કરી દઉં છું ત્યાં સુધીમાં કોઈ એક ઘડિયાળમાં ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તો કોઈ એક ઘડિયાળી થઈ છે ઓકે કેટલા વાગ્યા છે ચાર ને પિસ્તાલીસ થઈ છે અને તેની સામે નવસો નવ્વાણું અરીસા મૂકવામાં મારે મૂકવા નથી હમણાં હું તો હું આ ટ્રાય કરીશ અહીંયા જીરો અરિસો આવશે જેવો હું પહેલો અરીસો મૂકીશ એટલે કેટલા વાગ્યા હશે તો અગિયાર સાઈઠ માંથી સાહીઠ માંથી પિસ્તાલીસ જાય તો કેટલા વધે અહીંયા પંદર અને બીજું અગિયારમાંથી ચાર જાય તો કેટલા વધે સાત તો અહીંયા સવા સાત આ આપણો પહેલો અરીસો કહેવાય કેટલો કહેવાય આ પહેલો અરીસો કહેવાય જેવું તમે અહીંયાથી આ મૂકશો એટલે અહીંયા તમારો આ બીજો અરીસો આવશે અને બીજા અરીસામાં અગેન ચાર પિસ્તાલીસ જ થઈ હશે અહીંયા આવ્યો આપણો બીજો અરીસો જેવો તમે ત્રીજો અરીસો અહીંયા મૂકશો એટલે અગેન ઘડિયાળમાં કેટલા વાગશે સાત ને પંદર આ તમારો થર્ડ અરીસો આવ્યો ઓકે જેવો તમે એની સામે પાછો એક અરીસો મૂકશો એટલે ઘડિયાળમાં વાગશે ચાર ને પિસ્તાલીસ આ તમારો ફોર્થ નંબરનો અરીસો આવ્યો અને જેવો તમે હજુ એક અરીસો મૂકશો એટલે સાત ને પંદર આ તમારો કેટલામાં થઈ ગયો પાંચમો મોરલ ઓફ ધ સ્ટોરી આ બધી બેકી સંખ્યાવાળા અરીસા આવશે આ બધાય એકી સંખ્યાવાળા અરીસા આવશે ચાલો ચેક ડ્રો કરી દીધો છે હવે આન્સર આપો યસ વિશાલભાઈ એ નીલમબેન એ તુષાર ચંદ્ર એ ઓકે કેતનભાઈ એ અશ્मिता મેડમ એ હીર એ ઓકે પિંટુભાઈ એ ઓકે માલવિકા એ દિલીપભાઈ એ પ્રિયા મેડમ એ કુંજ પટેલ એ પ્રવીણ ચાવડા એ સર્વૈયા જલ જયપાલભાઈ એ આશિકભાઈ એ ચાલો ચેક કરીએ

તો એનો જવાબ કેટલો આવશે ચાર પિસ્તાલીસ એનો જવાબ કેટલો આવશે ચાર પિસ્તાલીસ ચલો પહેલાનો આન્સર મને મળ્યો ચાર પિસ્તાલીસ અને છેલ્લે થી થર્ડ માં અરીશો ત્રીજો અરીશો અને એ ક્યાં બે એ અહીંયા બે એટલે એનો જવાબ કેટલો આવશે સાત ને પંદર અને એવું ક્યાં દેખાતું છે પિસ્તાલીસ ને સાત પંદર રાઈટ આન્સર ઇઝ એ ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ

કોઈ એક ઘડિયાળમાં સાડા ત્રણ વાગ્યા હોય અને તેની સામસામે પાંચસો અરીસાઓ મૂકવામાં આવે તો છેલ્લેથી બીજા અને છેલ્લેથી ત્રીજા અરીસામાં કેટલા વાગ્યા છે આરામથી કરજો ઉતાવળ ના કરતા ગાય ગાયમાં ખોટા આન્સર દેવાઈ જશે ચાલ રાઈટ રાઈટ ચાલો ભાઈ આન્સર આપવાનો એકદમ રાઈટ જાઓ છો આન્સર આપો રાઈટ બસ બીજું કઈ નહીં કરી દઉં છું સાડા ત્રણ કેટલા વાગ્યા છે ત્રણ ઓકે આની સામે હું જેવો પહેલો અરીસો મૂકીશ કેટલા વાગશે તો અહીંયા આવી જશે ત્રીસ કે સાઈઠ માંથી ત્રીસ જાય તો ત્રીસ અને અગિયાર માંથી ત્રણ જાય તો સાડા આઠ અહીંયા આ પહેલો અરીસો આવ્યો ઓકે જેવો તમે બીજો અરીસો મૂકશો એટલે ત્રણ ને ત્રીસ ઓકે અહીંયાથી 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 મેં મેં કેટલામાં તો આ બીજો જેવો હું ત્રીજો મૂકીશ એટલે જવાબ કેટલા આવે આઠ ને ત્રીસ ઓકે આ કેટલામાં આવ્યો ત્રીજો આ ઝીરો આ બેકી સંખ્યાવાળા વાળા બધાય અહીંયા અને એકી સંખ્યાવાળા વાળા બધાય અહિયાં ચાલ ઓકે મિક્સ પ્રસિદ પ્રતિસાદ ચાલુ થઈ ગયો કોઈ કહે છે એ

એટલે આ કયો કહેવાય છેલ્લેથી પહેલો બધાનું ધ્યાન અહીંયા આંખ ખોલીને જો આને છેલ્લેથી પહેલો કહેવાય પણ એ કઈ છે બેકી સંખ્યા છે બેકી સંખ્યા છે જો આ એકી બેકી નથી ચેક કરવાનું આ કેટલા આવે છે એ ચેક કરવાનું છે તમને હું પૂછું છે છેલ્લેથી બીજો અરીસો તો છેલ્લેથી બીજો અરીસો એટલે ચારસો ને નવ્વાણું અરીસો આવે અહીંયા કીધું છેલ્લેથી બીજો એટલે દે ધનાધની અમુક લોકોએ આ બીજો બેકી સમજીને જવાબ આપી દીધો તમારે આ બેકી નથી જોવાનું આ કેટલા અરીસો એ જોવાનું છે તો ચારસો ને નવ્વાણું ક્યાં આવે તો ચારસો નવ્વાણું નો અરીસો અહીંયા આવે ભાઈ યસ અને છેલ્લેથી ત્રીજો અરીસો કયો કહેવાય છેલ્લેથી ત્રીજો અરીસો ફોર નાઇન એટ કહેવાય આને કહેવાય ત્રીજો પણ આ એકી બેકી નાય આ જો આ આ આ ચારસો ને અઠાણું ચારસો ને અઠાણું બેસે ભાઈ એટલે ભાઈ છેલ્લે બીજા અરીસામાં કેટલા વાગે છેલ્લે બીજા અરીસામાં સાડા આઠ વાગે અને છેલ્લે ત્રીજા અરીસામાં કેટલા વાગે ત્રણ ત્રીસ આવો ઓપ્શન ક્યાં દેખાતો છે આઠ ત્રીસ ત્રણ ત્રીસ એ ઇઝ રાઈટ આન્સર બી ખોટું છે સમજણ પડી યસ અરીસાની મુમેન્ટ જોવાની આ ચારસો નવ્વાણું ક્યાં આવે તો ચારસો નવ્વાણું અહીંયા આવે ક્યાં આવે તો ચારસો નવ્વાણું ઈકડે બકેંગે ઓકે તો ચારસો નવ્વાણું માં કેટલા વાગે ચારસો નવ્વાણું માં વાગે સાડા આઠ અને ચારસો અઠ્ઠાનું મોર ક્યાં આવે સાડા જવાબ શું આવે તો જવાબ આવશે આપડો આઠ ત્રીસ ચાલો કમ્પ્લીટ દિમાગમાં બેઠું ભાઈ આ કન્સેપ્ટ આવા ક્વેશ્ચન અહીંયાથી આવે આવે કમ્પ્લીટ દિમાગમાં ઘૂસી ગયું ભાઈ દિમાગ कि ઘૂસતા વાગતા है પ્લીઝ આન્સર મી દિમાગ મેં ઘુસતા હૈ કે યસ પ્રિયા ગયા છે આ રીતે કરો ને તો માર્ક્સ આવે ધના ધની શોર્ટકટ લાવો પેલું લાવો ફલાણું લાવો ઢીકણું લાવો જ્યાં સુધી તમને બેઝિક નથી ખબર પડતી તો શોર્ટકટ નું તમે શું કરવાના છો શોર્ટકટ પછી કરો પેલા બેઝિક સમજી લ્યો બેઝિક ઇઝ મસ્ટ જે ગોખણિયા છે એ લોકો જ ટ્રીક વધારે પડતી ફટાફટ કરી નાખે પણ ટ્રીક પછી વાપરો પહેલા બેઝિક તો ક્લિયર કરો તમારું યસ અને બીજાનું બેઝિક નથી ક્લિયર એને તકલીફ થવાની થવાની અને થવાની યસ ઓકે કેતનભાઈ કહે છે ગુસ્તા હે ખૂબ સરસ ચાલો વેરી નાઈસ વેરી નાઈસ વેરી નાઈસ વેરી નાઈસ હંમેશા યાદ રાખજો આ સબ્જેક્ટ નહીં કોઈ પણ સબ્જેક્ટમાં જો તમારું બેઝિક ક્લિયર નથી

અને થોડોક ફેશનેબલ થવા જાવ તો કાચ હમુ જો થોડી ફેશનેબલ થવા જાવ તો કાચ હમુ જો મતલબ ડાબાનું જમણું જમણાનું નું ડાબો ધેટ્સ ઓલ બીજું કંઈ છે ને બેઝિક ઇઝ ધીસ ગોટ ઇટ ચાલ આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન ઓકે સાહેબ કોમ્પિટિશન ટપ કરી આજુ જો કોઈ એક ઘડિયાળમાં માં 10 વાગીને 10 મિનિટ અને 10 સેકન્ડ થઈ હોય તો તેનો અરીસા પ્રતિબિંબ સમય જણાવો ચાલ સાહેબ ઘડિયાળમાં સેકન્ડ કાટો આવે આવે કે નહીં આવ્યો 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 કોઈ એક ઘડિયાળમાં દસ 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 થઈ હોય તો તેનો અરીસા પ્રતિબિંબ સમય જણાવો આન્સર આપતા પહેલા હું તમને ખાલી બતાવી દઉં તમને કે ભાઈ આપણે બાર કલાકનું કરતા હતા તો જો આપણી પાસે મિનિટ કાંટો અને કલાક કાંટો હોય તો અગિયાર સાઠ માંથી વાત કરતા હતા પણ મારી પાસે જો મિનિટ કાંટો છે તો મારે બાર કલાક કરવા હોય તો કેવી રીતે કરી શકું અગિયાર કલાક થશે ઓગણ સાઠ મિનિટ થશે અને એની સાઈઠ સેકન્ડ પૂરી થશે પછી આખા બાર કલાક પૂર્ણ થશે પછી આખા બાર કલાક પૂર્ણ થશે રોટેટ બસ આ કન્સેપ્ટ પર જવાનું છે ફરીથી રિપીટ કરું છું મારે 12 કલાક કરવા હોય તો ખાલી મિનિટ કાટો ને કલાક કાટો હોય તો 1160 કરીશ પણ જ્યારે સેકન્ડ કાટો અંદર આવી જાય એટલે 11 કલાક 59 મિનિટ અને 60 સેકન્ડ પૂરી થાય એટલે 12 કલાક થયા કહેવાય ઓકે તો આપેલા સમયને હું આમાંથી વાત કરી દઈશ જ્યારે સેકન્ડ કાટો આપે ત્યારે આપેલા સમયને હું આમાંથી વાત કરી દઈશ જો 11 59 60 60 માંથી હું દસ વાગીને દસ મિનિટ અને દસ સેકન્ડ બાદ કરું તો સાહીઠ માંથી દસ જાય તો પચાસ સાહીઠ માંથી ઓગણપચાસ ઓગણપચાસ મિનિટ અને પચાસ સેકન્ડ ઇઝ ધ રાઈટ આન્સર કીધર હે એ રાહા ઓકે ચાર સી ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ મોરલ ઓફ ધ સ્ટોરી કઈ વસ્તુ યાદ રાખશું ભાઈ તો યાદ રાખીશું અગિયાર ઓગણ સાહીઠ સરસ બીજો એક ક્વેશ્ચન અહીંયાથી જ આપું છું સમય ચેન્જ કરીને યસ પ્રિયા મેડમ ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ ચાલો ચાલો અગિયાર ઓગણસાહીઠ સોરી અગિયાર ઓગણસાહીઠ સાહીઠ માંથી આપેલો સમય વાત કરવાનો ઓકે અલ્પેશભાઈ થોડાક રોંગ ગયા અલ્પેશભાઈ થોડુંક થોડુંક ખોટું અલ્પેશભાઈ લગભગ આવું કરી દીધું છે અને એની સાઈઠ સેકન્ડ એટલે આ કેટલા થયા કહેવાય અગિયાર કલાક થઈ ગયા એની સાઈઠ મિનિટ એટલે બાર કલાક થઈ ગયા અને એની સાહીઠ સેકન્ડ એટલે આ તો બાર કલાકને એક મિનિટ કહેવાય રોંગ બરાબર છે યસ કરેક્ટ કરજો યસ યસ કરેક્ટ કરજો કરેક્ટ કરજો જે લોકો બી આન્સર આપ્યો છે કરેક્ટ કરજો યસ ઓકે ચાલો ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ ચાલો હું થોડો ક્વેશ્ચન ચેન્જ કરું છું અને આન્સર આપજો અહીંયા હું સમય ચેન્જ કરું છું અહીંયા લખી દો બે અહીંયા લખી દો વીસ બે વાગીને વીસ મિનિટ અને અહીંયા લખી દો પિસ્તાલીસ સેકન્ડ હવે આન્સર આપો ચાલો ચાલો

બે વાગીને વીસ મિનિટ અને પિસ્તાલીસ સેકન્ડ થઈ હોય તો તેનો અરીસા પ્રતિબિંબ સમય જણાવવાનો છે છે તો તમારો આન્સર જલ્દી નહીં થશે ઓકે નવ ઓગણચાલીસ અને પંદર વિશાલભાઈ જવાબ આપી દીધો છે એક જવાબ વિશાલભાઈ આપી દીધો છે નવ નવ વાગીને

સાહેબ આમાંથી કેમ વાત કરવાનું તો યાદ રાખો સાહેબ અગિયાર કલાક અહીંયા કેટલા આવશે પંદર આમાંથી આ વાત કરો કેટલા આવશે ઓગણ અને આમાંથી આ બાદ કરો એટલે કેટલા આવે નવ નવ વાગીને ઓગણ મિનિટ અને પંદર સેકન્ડ એપ્સલ્યુટલી રાઈટ વેરી નાઈસ ચાલ

ઓકે ચિંતનભાઈને મારા ચિંતનભાઈને એકદમ ક્લિયર થઈ ગયું છે ખૂબ સરસ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આ તો ભાઈ એવું જ કહે કાયું આનો સમય હું ચેન્જ કરીશ નહીં આજ કરો ચાલો આજ કરો 2 વાગીને 20 મિનિટ અને 40 સેકન્ડ फटाफट આન્સર આપજો ઓકે મન ખબર જ નહોતી કે આ ક્વેશ્ચન મૂકેલો છે ફટાક દેખાનો આન્સર આવી ગયો ચાલો 2 વાગીને 20 મિનિટ અને 40 સેકન્ડ વાગ્યા હોય તો અરીસા પ્રતિબિંબ સમય જણાવો ફટાફટ ચાલો 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 એક એક સેકન્ડનો હિસાબ જોઈએ આપણો ભાઈ ખૂબ સરસ વેરી નાઇસ ચાલો આગળ વધો યસ કેટલા વાગ્યા છે તો બે વાગીને વીસ મિનિટ અને ચાલીસ સેકન્ડ કેટલામાંથી વાત કરીશ અગિયાર ઓગણ સાહીઠ માંથી વાત કરું આ થઈ જશે વીસ આ થઈ જશે ઓગણ ચાલીસ અને આ થઈ જશે નવ નવ વાગીને ઓગણચાલીસ મિનિટ અને વીસ સેકન્ડ નવ ઓગણ ચાલીસ તો ની આવે ખોટું પડી જશે ઓગણ ચાલીસ બી ની આવે નવ વાગીને ઓગણ અને વીસ ઓકે આ ખોટું છે બધું લાગે ઓપ્શન ઓપ્શન ઇઝ સી ઇઝ આન્સર ઓકે 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 કેતનભાઈ આના પછી એ જ આવવાનું છે કેતનભાઈ આના પછી એ જ આવવાનું છે ઓકે 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 કેતનભાઈ વાતોને આપણે ખૂબ માન આપીશું કેતનભાઈ અમારા બહુ જ નજીકના એવા સ્ટુડન્ટ રહી ચૂક્યા છે અને હવે પ્રગતિના પંથક પર વધી રહ્યા છે બીજો આવી ગયો છે ચાલો ચેન્જ 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 કોઈ એક ઘડિયાળમાં વીસ વાગીને વીસ મિનિટ અને વીસ સેકન્ડ વાગ્યા હોય તો તેનો અરીસા પ્રતિબિંબ સમય જણાવો અત્યાર સુધી બાર કલાકનું ફોર્મેટ હતું

તો અહીંયા મારે ચોવીસ વગાડવા હોય તો ત્રેવીસ કરવાનું અને જો સેકન્ડ આપ્યો હોય તો સાહીઠ કરી નાખવાનું ગયું યસ ઓકે 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 સાડા નવ સાડા નવ સાડા નવ સાડા નવ સાડા નવ ચાલો પૂરું કરીને જ જજો ઓકે અહિયાં કેટલા કલાક હતા તો મારી પાસે હતા બાર કલાક એટલે હું શું કરતો હતો તો મારી પાસે જ્યારે જારે બાર કલાક હતા ત્યારે હું એટલું જ કામ કરતો હતો કે ભાઈ વાત કરીશ યા તો જો સેકન્ડ આપી હોય તો ત્રેવીસ સાઈઠ માંથી અહીંયા કેવું છે તો સેકન્ડ વાળું છે ઓકે તો વીસ વાગીને વીસ મિનિટ અને વીસ સેકન્ડ થઈ છે કેટલા માંથી કરીશું ત્રેવીસ માંથી મિનિટ અને ચાલીસ સેકન્ડ થયો છે જે લોકોને આનાથી તકલીફ હોય એ લોકો આને બાર કલાકના ફોર્મેટમાં પણ ટ્રાન્સફર કરી શકે છે બાર કલાકનું ફોર્મેટ કરશો એટલે કેટલા વાગી જશે આઠ વાગીને વીસ મિનિટ અને

वाला साहेब तुम्हारा क्वेश्चन आ गयो वाला साहेब तुम्हारा क्वेश्चन आ गयो चलो आंसर मी वाला साहेब साइलेंट नहीं थी जाता बोलता रहे जो चलो आंसर आप जो ओके फटाफट फट। ઓકે તો એક ઘડિયાળમાં પાંચ વાગીને પંદર મિનિટ અને પંદર સેકન્ડ હોય તો તેનો અરીસા પ્રતિબિંબ આવી ગયા છે મેદાનમાં ડી આન્સર છે ઓકે પ્રિયા મેડમ પ્રિયા મેડમ કહે છે કે આઠ ચુમ્માલીસ પિસ્તાલીસ એટલે ડી ઓપ્શન જો ને તો બધું હરખું જ લાગતું છે એટલે નજર હેટી દુર્ઘટના ઘટી એના જેવો ખેલ છે ભાઈ યસ

સાઠ માંથી બાદ કરીએ તો આ કેટલા વધે પિસ્તાલીસ ચાર અને બીજા સેકન્ડ આ બાદ કરી દેવાનું એટલે આપણો અહીંયાથી તમે ઘડિયાળનો વાસ્તવિક સમય બાદ કરી નાખો એટલે તમને મળી જાય અરીસાનો પ્રતિબિંબ સમય ધીસ ઇઝ ધ રાઈટ આન્સર કયો છે ઓકે રાઈટ આન્સર ચાર ખૂબ સરસ કોઈ એક ઘડિયાળમાં અઢી વાગ્યા હોય તો અરીસામાં જોતા કેટલા વાગ્યા હશે ક્વેશ્ચન ક્યાર નો છે જોઈ લો લેટેસ્ટ ક્વેશ્ચન બે હાજર બાવીસ એમ થતું હોય સાહેબ આવું કેવું શીખવાડો છે આવું તો થોડું પૂછાય છે જોઈ લો તમારી સામે છે ઓકે આવું જ હોય ભાઈ તમારી સામે છે આ ડેટ જોઈ લ્યો પછી વાત કરજો કે આવા ક્વેશ્ચન પૂછાય કે ન પૂછાય આવા ક્વેશ્ચન પૂછાય કે ન પૂછાય નહીં નહીં સાહેબ અમે તો ડેપ્યુટી કલેક્ટર ની તૈયારી કરવાના છે આવા ક્વેશ્ચન અમને ના પૂછાય તમે ધ્યાન રાખજો પૂછાઈ જશે યસ ડેટ જોવો તાજો તાજો જન્મેલો નવો નવો બાળક જેવો ક્વેશ્ચન છે આ ઓકે આન્સર આપજો ખૂબ સરસ કોઈ એક અઢી ઓકે ઓકે વિશાલ ભાઈ અઢી વાગ્યા છે અઢી અઢી વાગ્યા હોય તો શું કરવાનું તો અરીસામાં જોતા કેટલા વાગ્યા હોય કેટલા માંથી વાત કરીશું અરીસો છે એટલે અગિયાર સાહીઠ આમાંથી આ જશે તો ત્રીસ અને આમાંથી આ જશે તો નવ કેટલા વાગ્યા હોય સાડા નવ સાડા નવ સાડા નવ હમણાં સાડા નવ વાગશે એટલે તમારે એવું જોવાનું કે આને હું અરીસામાં જોવા જઈશ ને તો આ અઢી વાગ્યા હશે તો જવાબ કેટલા આવે સાડા નવ ઇઝ અ રાઈટ આન્સર બી ઇઝ અ રાઈટ આન્સર એક માર્ક્સ ગમે ત્યાંથી ઇઝીલી આવી જાય યસ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ટ્રાય કરો ઓકે આવા ક્વેશ્ચનો આવશે ઓકે થોડાક આગળ વધતા પહેલા મને એક કન્ફર્મેશન આપી દો અહીંયા સુધીનું જે ક્લોક હતું અહીંયા સુધીનું જે ક્લોકનું અરીસા પ્રતિબિંબિત ઘડિયાળ રિલેટેડ એ એટલું આવે છે આનાથી વિશેષ સાહેબ શું આવે તો એબીસીડી આલ્ફાબેટ્સના થોડા ક્વેશ્ચન પૂછાય છે હમણાં જ લઉં છું પણ એક કન્ફર્મેશન આપી દઉં કે અપ ટુ નાવ 7:30 થી અત્યાર સુધીમાં જેટલું પોર્શન આપણે ભણાવ્યું છે એકદમ કમ્પ્લીટ આવડ્યું કે ન આવડ્યું ફટાક દેખાણો આન્સર આપો એટલે હું આગળ વધું અને પછી આપણે આગળ વધીએ ફટાફટ આન્સર આપી દેજો યસ ઓકે 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 ચાલ હતો અત્યારે આઠ ને ત્રેપન મિનિટ થઈ છે તો આ દોઢ કલાક એપ્રોક્સ દોઢ કલાકના સફરમાં તમને કમ્પ્લીટ સમજણ પડી અને ડોન્ટ વરી છેલ્લી પાંચ મિનિટ હશે ને તો તમારી ખીચડી થયેલી હશે તો એવો આપણે કમ્પ્લીટ કરી દેસુ ઓકે કેતનભાઈ યસ મતલબ અત્યારે સવારે જેટલા આવતા હોય ને ભણવાવાળા આવે બાકી કોઈ આવે નહી ભણવા વાળા દેખાય છે મિરર ઇમેજ અને વોટર ઇમેજ માં શું ડિફરન્સ આવે મિરર ઇમેજ એટલે તમારી સામે જે કાચ હોય તે અને વોટર વોટર એટલે સામે ના હોય હોય પાણી ક્યાં નીચે નેક્સ્ટ પોર્શન તમારું જળ જ છે નંબર તમે કાચની સામે જોશો તો ડાબાનું જમણું દેખાશે જમણાનું ડાબું દેખાશે પણ તમે પાણીમાં જોશો તો ડાબાનું જમણું જમણાનું ડાબું થશે નહીં અને એ જાણવું હોય તો તમારે થોડી વાર કનેક્ટેડ રહેવું પડશે જો જળ પ્રતિબિંબ ભણીશું આજના પોર્શનમાં તો તમને કમ્પ્લીટ સમજણ પડી જશે કાચમાં કેવું આવે તો કાચમાં તમારી સામે હોય કાચ ડાબાનું ડાબું થશે પણ અરીસામાં કેવું હોય સોરી પાણીમાં કેવું હોય પાણી હોય નીચે હું નીચે જોવા જાઉં ને તો મને મારા પગ દેખાશે પછી મારું માથું દેખાશે તો એનો કોન્સેપ્ટ આવશે યસ હેલો સર કેમ છો ખૂબ મજામાં મીરા મેડમ ઓકે 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 ખૂબ સારી રીત ઓકે ચાલો ખૂબ સરસ ચાલો યસ 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 ચાલો આગળ વધીએ આ ક્વેશ્ચન બહુ જ વખત પૂછાયેલા છે બહુ જ વખત પૂછાયેલા છે ધ્યાન આપો ઓકે પીએસઆઈ નો ક્વેશ્ચન છે ભલે અહીંયા 2012 લખ્યું છે ઘણી વખત પૂછાયેલા છે બીજી બીજી રીતોમાં ડીવાયએસઓ માં એમાં ક્વેશ્ચન આવી રહ્યા છે આ ક્વેશ્ચન થી પેન પેપર સાઇડ પર મૂકી દો કોન્સેપ્ટ વાઇઝ જ જશું પેન પેપર સાઇડ પર મૂકી દો અહીંયા થી જ આપણે કરીશું ઓકે ચાલો અહીંયા શું કીધું છે અંગ્રેજીના કેપિટલ અક્ષર A થી Z સુધીમાં એવા કેટલા અક્ષર છે કે જેને અરીસામાં જોવાથી મૂળ અક્ષર જેવા જ લાગે છે

હવે જો અહીંયા આ એ લેખો છે એની સામે અરીસાઓ મૂકવામાં આવ્યા છે તો અહીંયા કેવી રીતે થશે જોઈ લેજો અહીંયા એક વખત ટ્રાય કરું છું અહીંયા આ કઈ બાજુ કહેવાય તો આ કહેવાય ડાબી બાજુ થશે જમણી બાજુ આ કઈ છે જમણી બાજુ આવશે ક્યાં ડાબી બાજુ તો આ લાઈન આમ ડાબી બાજુ છે તો એ મારી બાજુ આવી ગઈ જમણી બાજુ અને આ લાઇન છે જમણી બાજુ તો એ થઈ છે ડાબી બાજુ અને વચ્ચેની લાઇન એઝ ઇટ ઇઝ એ જેવો હોય તેવો ને તેવો દેખાય પ્લીઝ ફોકસ અહીંયા આમ તેમ કોઈ ધ્યાન નથી દેવાનું ઓકે મીરાબા થેન્ક યુ ચાલો અહીંયા જોઈ લો આ બી મારો આમ દેખાયો છે તો આ બી માં આ લાઈન જે છે ડાબી બાજુ છે તો આવશે મારી જમણી બાજુ અને આ આમ તગડા જેવું નિશાન છે એ છે જમણી બાજુ તો બી ડાબી બાજુ થઈ જશે સી આમ થશે ડી મારો કેમ થશે તો ડી મારો આમ થશે ઓકે પછી ઈ મારો કેમ થશે એ અહીંયા આવી જશે એટલે આ કેમ થશે એ આમ દેખાશે આપણો જી આમ દેખાશે ઓકે એચ એચમાં આ લાઈન ક્યાં છે ડાબી બાજુ છે આવશે જમણી બાજુ આ લાઈન કઈ બાજુ છે જમણી બાજુ આવશે કઈ બાજુ ડાબી બાજુ એવો રહેશે પણ આ દંડી આમ વળી જશે કે કેમ થઈ જશે કે ઊંધો થઈ જશે એલ આમ દેખાશે એમ એમનું હું પોસ્ટમોર્ટમ કરું છું જોજો અહીંયા એમનું હું પોસ્ટમોર્ટમ કરું છું આ લાઇન છે તો આ બાજુ આવી જશે આ લાઈન આ બાજુ આવી જશે અહીંયાથી જોવા જો ડાબે થી જમણે ડાબુ થી લઈને જમણું છે તો થશે જમણું થી ડાબુ એટલે એક્ઝેટ આમ આવશે આ લાઈન કેમ આવશે જમણે થી ડાબે સુધી છે ઊંધી થઈને આમ થશે એટલે આ એમ દેખાશે એટલે એમ મારો કેમ દેખાશે તો એમ જેવો હોય તેવો ને તેવો જ દેખાય એમ મારો જેવો હોય તેવો ને તેવો જ દેખાય ઓકે સાહેબ એન કેવો દેખાશે એન એવો ને એવો દેખાશે નહીં આ જે લાઈન છે એ આ બાજુ આવી જશે આ લાઈન છે આ બાજુ આવી જશે હવે એક વસ્તુ જો

વાય નેવો ઝેડ ઊંધો થશે મતલબ શું ટી એવો નેવો યુ એવો નેવો વીવો ઓકે સાહેબ તો કેટલા છે હું ગણી લઉં છું એકવાર ચાર પાંચ છ સાત આઠ નવ દસ ઓકે હજુ ક્યાં આપણી પાસે એક રહી જતો છે ઓકે એક આ બે એક બે ત્રણ ચાર પાંચ પછી ક્યાં ગયો છ સાત આઠ નવ દસ ને અગિયાર તો ટોટલ આન્સર કેટલા આવે તો આન્સર ઇઝ 11 યસ સમજન પડી પણ 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 કહાની મે ટ્વિસ્ટ કહાની મે ટ્વિસ્ટ યસ આન્સર ઇઝ 11 આન્સર ઇઝ 11 પણ કહાની મે થોડા ટ્વિસ્ટ તમને આ બધું યાદ રહેવાનું નથી સાહેબ આઉ તો બહુ ઈઝી યાદ રહી જાય પણ તમને ક્યારેક ક્યારેક એવું પૂછશે કે ભાઈ પાણીમાં જોવામાં આવે તો કેટલા આલ્ફાબેટ જેવા છે તેવા દેખાય ઓપ્શન સેમ સેમ ટુ આવા જ હશે ઓકે ત્યારે તમારાથી તકલીફ એવી થશે કે પાણીનો આન્સર અરીસામાં મૂકી દેશો અને અરીસાનો જવાબ તમે જળ પ્રતિબિંબમાં મૂકી દેશો ખોટું પડશે ચલો યાદ રાખો કેવી રીતે યાદ રાખીશું તો અરીસામાં કેટલા આવે અરીસામાં આવે અગિયાર આલ્ફાબેટ કેટલા આલ્ફાબેટ આવે તો અગિયાર આલ્ફાબેટ જેવા છે તેવા ને તેવા દેખાય અગેન રિપીટ કરું છું અરીસામાં કેટલા આલ્ફાબેટ જેવા છે તેવા દેખાય તો કયા કયા સાત આઠ નવ દસ અને ટોટલ કેટલા આવશે તો આલ્ફાબેટ જેવા છે તેવા જ દેખાશે ઓકે ખૂબ સરસ યાદ કેવી રીતે રહે તમે જુઓ યાદ કેવી રીતે રહે યાદ રાખવાની ટ્રીક આપું છું તમને અરીસામાં અગિયાર જો તમને પાણીનું પૂછે જો તમને પાણીનું પૂછે તો નવ આવશે

એ કયા કયા અહીંયાથી પૂછાય તો ચાર છે એચઆઈ તોડી નાખો વોટ્સઅપ પર હાઈ કરીએ તો હાઈ ઓક્સ ઓક્સ એટલે રીતે યાદ રાખી શકાય ઓકે સાહેબ મને આ યાદ નથી રહેતું અરીસામાં અગિયાર કેવી રીતે આવે પાણીમાં નવ કેવી રીતે આવે અરીસાનો અ અગિયાર નો અ અરીસાનો અ અગિયાર નો અ સાહેબ બધું યાદ રાખવા માટે અમેરિકામાં યાદ કરો કે પેલું બિલ્ડિંગ તોડેલું હતું લાદે ને એનું શું એ ધડાકાને શું કહેવાય છે નાઇન ઇલેવન નો ધડાકો નાઇન ઇલેવન નો ધડાકો અગિયાર નો અ એટલે એટલે અરીસાના આવશે નાઇન ઇલેવનમાં જળમાં કેટલા આવશે નવ આવશે એ કયા કયા તો નેક્સ્ટ પોર્શન છે એનું ઓકે અને આ ચાર કયા કયા છે તો ચાર આ છે એચ આઈ ઓક્સ એચ આઈ ઓ એક્સ ચાલ કમ્પ્લીટ દિમાગમાં બેસી ગયું ભાઈ કમ્પ્લીટ દિમાગમાં બેસી ગયું છે તમારી સામે છે હું થોડો સાઈડ પર જતો રહ્યો છું એકવાર નોટ આઉટ કરી નાખજો ઓકે ઓકે ઓસા અ અગિયાર નો બીજું યાદ રાખવું અરીસાદ રાખીશું આ અગિયાર એટલે અરીસા જ આવી શકે બીજા કોઈમાં આવી શકે નહીં યસ ટોમ પ્લેટ બેસી ગયું એક માર્ક્સ ક્વેશ્ચન જે પૂછાય છે આ ડીવાય માં એમાં જ પૂછાયેલો છે યસ 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 ચાલ ચાલ थोड़ो આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ યસ एचआईओएक्स યસ અસ્મિતા મેડમ ખૂબ સરસ ઓકે જенસી જенસી મેડમ ઓકે एचआईओएक्स હાઈ બળ એવું યાદ રાખવાનું સાહેબ થોડું પ્રૂફ કરીને बताओ કણે એવું કહેતા સાહેબ પ્રૂફ કરીને बताओ જોઈ લો આ એ હોય એ એન તમે પાણીમાં જો અરે સોરી હરી સમજો તો આમ દેખાય અને ઊંડે માથે થાય તો આમ પાણીમાં આમ દેખાય મતલબ આ જેવો હોય તેવો દેખાય નહીં પણ તમે ઓ છે ઓ એને પાણીમાં જુઓ તો એવો દેખાય અરીસામાં જોવો તો એવો દેખાય આઈ ને હું અરીસામાં જોઉં તો અરીસામાં જોઉં તો આવું આવું દેખાય પાણીમાં આવું દેખાય એચ આઈ ઓ એક્સ એક્સ એટલે આ એક્સ ને હું પાણીમાં અરીસામાં જોઉં તોય એમ દેખાય અને અરીસામાં જોવું તોય એમ દેખાય પાણીમાં એવું ને એવું દેખાય મતલબ આ ચાર આલ્ફાબેટ્સ છે જે જેવા છે તેવા ને તેવા જ દેખાય ઓકે તો ચાલો એના બેઝ ઉપર જોઈ લો કેટલી વખત ક્વેશ્ચન પૂછાયેલો છે કચેરી અધિકક્ષ કાર્યાલય અધિકક્ષ જોઈ લો અધિકાર અઢાર ઓગણીસ પછી જો ક્વેશ્ચન ઓફિસ આસિસ્ટન્ટ ઓકે ઘણા ને સાહેબ આ ક્વેશ્ચન ના પૂછાય પૂછાય છે દેખ લો દેખલો દેખલો અપની આંખે ખોલ કે દેખલો અપની આંખે ખોલ કે દેખલો ટ્રાય કરો આ ક્વેશ્ચન ટ્રાય કરો ટ્રાય કરો ક્વેશ્ચન ટ્રાય કરો નીચે આપેલા વિકલ્પો માંથી પ્રશ્ન આકૃતિનું સાચું દર્પણ પ્રતિબિંબ દર્પણ પ્રતિબિંબ આનું તમારે અરીસા પ્રતિબિંબ સમય જવા અરીસા પ્રતિબિંબ કેવું દેખાતું હશે તો ઓપ્શનમાંથી હું સાઈટ પર જતો રહું છું એટલે કમ્પ્લીટ તમને દેખાશે ચલો આન્સર આપવાનો એક આન્સર આપવાનો જે લોકો એમ કેતા હોય આવું ના પૂછાય તો એના માટે પ્રૂફ છે ખુબ સરસ ચલો વેરી નાઇસ ઓકે આપણે એટલું યાદ રાખીશું એક વખત આન્સર તમે સ્ક્રોલ કરી દો પછી આપણે બદલાવીશું નહીં કેમ કે પેલા ટીકડા મારી જો ને પછી તો એ તમારું ચાલવાનું નથી યસ એટલે આપણે હંમેશા એક જ આન્સર આપવાનો ટ્રાય કરીશું પ્રિયા મેડમ વેરી નાઇસ અસ્મિતા વેરી ક્વાટી ચલો થોડું પીએચડી કરી દઉં છું હું સીધું સીધું ક્વોલિટી લખું તો ક્વોલિટી આન્સર ચેન્જ નહીં કરી શકાય એક જ વખત રાખીશું ઓકે આની સામે અરીસો મૂકું તો ક્યુ આમ દેખાશે યુ આમ દેખાશે એ એસ દેખાશે એલ ઊંધો થઈ જશે આઈ એસ થઈ જશે ટી આમ થઈ જશે અને વાય આમ થઈ જશે તો આ ક્યુ ક્યાં દેખાતો છે તો ક્યુ ચેક કરતા જઈએ અહીંયા જોઈ લો ક્યુ બરાબર દેખાતો છે પછી યુ પણ બરાબર દેખાતો છે એ બરાબર દેખાતો છે એલ બરાબર છે આઈ બરાબર છે ટી બરાબર છે આઈ બરાબર આ હોઈ શકે ચાલો નેક્સ્ટ આ ક્યુ તો ઊંધો થઈ ગયો આ ઊંધો થઈ ગયો ઊંધો ન આવે આમાં ચલો અહીંયા વાય આવી ગયો ટી આવી ગયો આય આવી ગયો આ એલ સીધો થઈ ગયો એટલે આ ના હોઈ શકે

ડાબાનું જમણું જમણાનું ડાબું સાડા સાત નું જે વાત પર હતો એ વાત પર હજુ હું કાયમ છું કે ભાઈ ડાબાનું કરવાનું જમણું જમણાનું ડાબું એટલે અહીંયા મૂકું મિરર તો વાય મારો પહેલા આવે ટી પછી આવે પછી આવેલ આવશે પછી એ આવશે પછી યુ આવશે પછી ક્યુ આવશે એ ઇઝ અ લોભાવણી જાહેરાત આન્સર ઇઝ ડી યસ આન્સર ઇઝ ડી એ ઇઝ અ લોભાવણી જાહેરાત આન્સર ઇઝ ડી ડાબાનું જમણું જમણાનું ડાબું ડાબા હે લેફ્ટ યાની કી અરીસો તો પહેલું કોણ દેખાશે ડાબાનું જમણું જમણા ડાબું ડાબુ પેલો દેખાશે વાય અને વાય ક્યાં દેખાતો છે ડી એક જ ઓપ્શન ચેક કરો ને સીધો સીધો જવાબ ચાલ પ્રિયા મેડમ કેતન

ધોવાણ થઈ ગયું ધોવાણ એનું જ થાય અનિલભાઈ જેને કન્સેપ્ટ પર નથી ચાલતા શોર્ટકટ ને શોર્ટકટ ના લવારા અને એ જ રસ્તામાં રસ્તામાં દુનિયાભરના ખોટા આન્સર થાય છે અને ગવર્મેન્ટ એ જ કહે છે

કે હંમેશા એ થી ઓપ્શન હોય ને એનાથી જ હોય યસ યસ એ તમને લોભાવતો જ હશે આનો આન્સર આપો ઓકે રાઠોડ સંગ્રામસિંહભાઈ ભાઈ જોઈન્ટ થઈ ગયા છે વેરી નાઇસ સી પ્રિયા મેડમ કે છે સી

પણ આપણે જીપીએસસી માં બેઠા છીએ વત્તા આપણને વિધાન વાળા ક્વેશ્ચન પૂછાય તો નીચે લખેલું હોય ઉપરોક્ત પૈકી ત્રણ ઉપરોક્ત પૈકી ત્રણ અને ચાર ઉપરોક્ત પૈકી એક પણ ને એટલે બધા ચેક કરવા પડશે તો આપણને જો આ કેવી રીતે દેખાશે તો અહીંયાથી મને પહેલા કેવી રીતે દેખાશે તો હું આ બધા આલ્ફાબેટ લખી નાખું છું એ ઓ વી પછી ટી પછી વી પછી ઓ અને પછી એ તો એ એવો ને એવો દેખાશે ઓ એવો ને એવો દેખાશે વી પણ એવો ને એવો દેખાશે વી અગેન એવો ને એવો દેખાશે ઓ અને એ ઓકે મતલબ એવા ને એવા દેખાતા હોય એવો કયો છે તો આન્સર ઇ સી યસ 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 ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન સાહેબ આકૃતિ વાળા ક્વેશ્ચન પૂછાય તો અમારે શું કરવાનું ભાઈ પેહલો જ કોઈનો નો ક્વેશ્ચન હતો સાહેબ

અહીંયા અરીસો સામે મૂકું તો ડાબાનું જમણું જમણન ડાબું આ ઉભી લાઈન કઈ બાજુ છે ડાબી બાજુ છે તો આવી જશે જમણી બાજુ તો આવી લાઈન ક્યાં દેખાતી છે અહીંયા દેખાતી નથી અહીંયા દેખાય છે અહીંયા દેખાતી નથી અહીંયા દેખાતી નથી

चाल चाल આગળ વધે થોડા આગળ ભડે યસ યસ ઓકે 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 ચાલ હજુ એક ક્વેશ્ચન ચાલો આન્સર આપવાનો ડાબાનું જમણું જમણાનું ડાબું થવું જોઈએ બીજું કઈ હોવું જોઈએ નહીં ડાબાનું જમણું જમણાનું ડાબું 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 જમણું જમણું ડાબું ડાબું જમણું જમણું બસ બીજું કઈ વાત નહીં ચાલ इसका आंसर दो આની પાછળ બે બે કલાક મેં તમને કીધું જો એક ચેપ્ટરમાં તમારા બે ચેપ્ટર થશે તો ક્લોક માં આપણે મિરર ઈમેજ ભી ઘોસાડી દીધું તો મિરર ઈમેજ એ પતી ગયું ને ક્લોક નું બીરડ ડિપાર્ટમેન્ટ ભી પતી જશે હવે મતલબ આની પાછળ હવે તમારે બે કલાક બગાડવાના નહીં સ્માર્ટ વર્ક કરવાનું ઓછા સમયમાં ઘણું બધું કરવાનું ઓકે ચાલો ટાઈટ ઓકે ચાલો કોઈ કહે છે ડી સાહેબ સ્માર્ટ વર્ક બતાવો ને કેવી રીતે સ્માર્ટ વર્ક થાય ખૂબ સરસ આ જે છે એ પહેલે દેખાય છે આ દંડી આમ થેલી જો આ નિશાની કરું છું ને આમ તો આ ભાંગડા ના લઈ લેતો ગરબા નથી લેતો પણ આના આન્સર લાવું છું આ દંડી એમ થશે તો આ દંડી એમ દેખાય છે અને અહીંયાથી એમ છે બસ આ એક દંડી પકડો ને જવાબ આપે છે કે નહીં ચેક કરીએ પછી આગળ વધારશું ઓકે અહીંયા તો આ દંડી એમ થતી નથી અહીંયા દંડી આ એમ થતી નથી આ દંડી એમ થતી નથી અહીંયા જોવાની જરૂર નથી આન્સર ઇઝ ડી સમજણ પડી ભાઈ સમજણ પડી તો આ મારું કંઈ કરવા જતો નથી એક લાઈન જવાબ મને આપી દે છે યસ અસ્મિતા મેડમ જોજો ડાબાનું જમણું જમણાનું ડાબુ યસ 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 ચાલ ઘટિત આ સમજણ પડી તમને કમ્પ્લીટ સમજણ પડી ચાલો કમ્પ્લીટ સમજણ ઘટે એકદમ લેવલ અંદર ઘૂસી ગયેલા હતા ક્વેશ્ચનમાં હજુ કઈ છે એકાદો ક્વેશ્ચન ચેક કરીએ ટ્રાય કરી નાખીએ ઓકે જળ પ્રતિબિંબ આવી જશે અને જળ પ્રતિબિંબ આવી જશે તે પહેલા હું આખે આખું અત્યારનું રિવિઝન કરીશ અને પછી જ આગળ વધીશ અને તમને ખબર પડી જશે મને કઈ યાદ છે કે નથી યાદ મને યાદ રહેલું છે એક વાત રિવિઝન જોઈ લઈએ તમને અરીસા પ્રતિબિંબ આપેલું હોય તમને અરીસા પ્રતિબિંબ આપેલું હોય તમારો કોન્સેપ્ટ કયો હોવો જોઈએ જોજો આ રિપીટ હરેક ચેપ્ટર નું આમ જ કરાવીશ ડાબાનું જમણું થશે અને જમણાનું થશે મારું ડાબું આ આપણો ગોલ્ડન પોઈન્ટ અને આના બેઝ ઉપર ચાલવાનું છે ઓકે સાહેબ તમને કોઈ ઘડિયાળમાં અરીસા પ્રતિબિંબ હોદવાનું કે તો તમારી પાસે શું છે સાહેબ તો મારી પાસે બેઝિક કોન્સેપ્ટ છે કેટલામાંથી બાદ કરીશ 1160 માંથી બાદ કરીશ જો મિનિટ કાટો ને કલાક કાટો આપ્યા છે તો અને સાહેબ

હા એ સાહેબ કે વાસ્તવિક સમય આપ્યો યાદ રાખવાનો વાઘ ઓકે અને જયારે પ્રતિબિંબ સમય આપ્યો હોય તો હું યાદ રાખીશ અરીસા પ્રતિબિંબ સમય ઓકે આની અંદર સાહેબ ટ્રેજેડી થઈ ગયેલી હતી કઈ ટ્રેજેડી થઈ ગયેલી હતી સામસામે વાળો જયારે રિલેશન આવે ને સાહેબ જ્યારે એવું કે કે સામ સામે અરીસા મૂકવામાં આવે તો સામ સામે અરીસો મૂકવામાં આવે ને તો હું યાદ રાખવાનું સાહેબ હું યાદ રાખીશ કે બે કી સંખ્યા છે કે એકી સંખ્યા છે આના બેઝ ઉપર હું આગળ વધીશ અને જવાબ આપ્યા કરીશ ઓકે સાહેબ આના પછી સાહેબ આપણે શું કરેલું હતું તો એવું પણ કરેલું હતું કે એબીસીડી આલ્ફાબેટ્સમાં એવા કેટલા આલ્ફાબેટ્સ હોય જે અરીસા સામે ધરતા એવા ને એવા દેખાય તો અરીસાનો અ નો અ અથવા અરીસામાં આપણે કેટલા વાત કરતા હતા અગિયાર સાઇન તો સાહેબ પાણીમાં કેટલા કરીશું

આવો નંબર યુ ઘડિયાળ આવ્યું તો અમારે શું કરવાનું ખૂબ સરસ આવા ક્વેશ્ચન તમારા દિમાગમાં આવે છે એનો મતલબ એવો કે તમે દિમાગથી એકદમ પ્રફુલ્લિત વ્યક્તિ છો એટલે આ આમ દેખાશે તો આહો થઈ ગયું ચાલો ચાલ ઘટીટ ઓકે 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 બસ કેતનભાઈ આખું એટલું જ યાદ રહ્યું ઓકે ચાલો કમ્પ્લીટ સમજણ પડી ભાઈ

તો થોડુંક એમાં બી પ્રોબ્લેમ આવશે તેમ છતાં હું કહીશ કે જ્યારે તમારા આમ બાર વાગે ને જ્યારે તમારા એક્ઝેક્ટલી ઘડિયાળમાં આમ વાગે તો તમે પાણીમાં જુઓ ને તો આ કાંટાઓ આમ દેખાતા હોય તો આને સાડા છ ના કહેવાય પણ સાડા છ વાગ્યા હોય ને એવો આભાસ થાય છે કેટલો થાય છે સાડા છ વાગ્યા હોય ને એવો ભાસ આભાસ થાય છે બાર કલાક નો ડિફરન્સ હતો આમાં સાડા છ કલાક નો ડિફરન્સ હતો પણ સાડા છ કલાક કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાના છે એ હું તમને અત્યારે નહીં જણાવું કેમ કેમ કે અત્યારે ટાઈમ ઓફ થઈ ગયો છે અને એની પાછળ મારે પોણો કલાક કાઢવો પડે ત્યારે તમને હું કમ્પ્લીટ સમજણ પડે એટલે

ચાલો કોક કઈ છે કે એમાં કયા આવશે તો એને થોડુંક હોમવર્ક આપી દઈએ ચાલો જળમાં કયા આવે તો એટલું યાદ રાખવાનું આ પોર્શન ઉપર નીચે દેખાશે નીચેનું ઉપર એટલે આ આ એ આમ દેખાશે દેખાશે બી કેમ તો જો આ બી આ પોર્શન પેલા દેખાશે એટલે આ આની પાછળ બી એક થિયરી છે હું સમજાવું પછી તમને ખબર પડે આ સી કેમ દેખાય જો આ બે તો થઈ ગયા ઓકે બી અને સી તો થઈ ગયા બીજા કયા કયા છે એચ આઈ ઓક્સ આ કેટલા કેટલા થઈ ગયા એક બે ત્રણ ચાર પાંચ છ નવમાંથી છ તમને કઈ દીધા ત્રણ તમારે માં કરવાના છે તો તમને ખબર પડશે કે જળ પ્રતિબિંબમાં શું કરવાનું છે ડેમ શ્યોર જેવું તમને અરીસા પ્રતિબિંબ આવડ્યું છે જેવું અહીંયા ફિટ થઈ ગયું છે એવું તમને જળ પ્રતિબિંબ ફિટ થઈ જશે પણ અત્યારે મારી પાસે એટલો સમય નથી કે તમારી પાસે એટલો સમય નથી કે આપણે એક કલાક અહીંયા બેસી શકીએ કેમ કેમ કે અમારા ભીખાભાઈ બી રેડી થઈ ગયા છે કોઈ લેક્ચર લેવા માટે અને તમારી સામે થોડી વારમાં કઈ બી લેક્ચર લઈને આવશે એટલે એને પણ મારે સમય આપવો પડે દેટ્સ વાય છ મેં કરી દીધા છે ત્રણ તમારે ચેક કરવાના કયા છે અને એ વસ્તુનો આન્સર મને એપ્લિકેશનમાં આપી દેજો વોટ ઇઝ લેક્ચર હોય ત્યારે ચાલો અત્યાર સુધી તમને આ લેક્ચરમાં કેવું લાગ્યું એ મને કયો અને પછી આપણે ટાટા અલવિદા બાય કરીએ ચાલ ફટાફટ કયો આ લેક્ચરમાં તમને કેવું લાગ્યું કમ્પ્લીટ સમજણ પડી સમજણ જો પડી હોય હોય તો જે બી એ મને જણાવી દો યસ ડાબાનું જમણું ઓકે મેં તમને કહી દીધું છે હું સર જોઈન્ટ છું ઓકે ઓકે રાઠોડભાઈ તો આપણે મળીશું પાક્કું મળીશું મારા નેક્સ્ટ લેક્ચરમાં જળ પ્રતિબિંબ પીએચડી લેવલ સુધી ના જઈશું ઓકે આશિકભાઈ ઓકે હશે જો હમણાં તો ડેમો ચાલતા છે એટલે આવશે ઓકે પણ હવે હું લગભગ એપ્લિકેશન દરેક સાહેબો કેવું ભણાવે છે એ તમારે જજમેન્ટ ઉપર લેવાનું છે તમારે કોર્સ પરચેસ કરવાનું છે એટલે તમને ખબર પડે ઓકે ઓકે સર તમે કરાવો છો એ સમજ સમજાય જ જાય છે થેન્ક યુ સો મચ કમ્પ્લીટ દિમાગમાં બેસી ગયું બસ આવી રીતે જળ પ્રતિબિંબ કરીશું પણ એપ્લિકેશનમાં જશું ત્યાં સુધી ઓકે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ અનિલભાઈ ટુ યુ ઓકે આવી રીતે જ કરીશું અને એપ્લિકેશન જલ્દીથી જલ્દી તમે પરચેસ કરો વત્તા જે બી એપ્લિકેશનમાં જે બી ડિસ્કાઉન્ટ છે જે બી ઓફર છે એનો ફટાફટ લાભ ઉઠાવો તમારા લેક્ચર ક્યારે આવશે 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 થોડા ટાઈમની અંદર જ આવશે બે પાંચ દિવસની અંદર જ ઓકે અસ્મિતા પંડ્યા ખૂબ સરસ ઓમ સાંઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બહુ લેટ થઈ ગયા હોય એવું લાગે છે પણ લેક્ચર આપણો અહીંયા ફિનિશ થાય છે આ લેક્ચર આપણો રોકેટ રોકેડ ફોર્મમાં રહેવાનો છે એટલે જોઈ લેજો ઓકે ચાલો અહીંયા સુધી રાખીએ તમારી કોઈ ક્વેરી હોય તો મને કહો નહી અહીંયા આપણે હોમફર્ડ દુકાન બંધ કરીએ આજની ચાલ આન્સર મી ઓલ ઇઝ ક્લિયર જે લોકોને ક્લિયર થઈ ગયું છે રીઝનિંગની બુક છે અથવા કશું બી રીઝનિંગનું મટિરિયલ છે તો ક્લોકના ક્વેશ્ચન અરીસા પ્રતિમીવાળા બધા ફિનિશ કરવાનું ટ્રાય કરજો જો નથી આવડતા તો મને એપ્લિકેશનમાં કહેજો જ્યારે લાઈવ લેક્ચર હોય ત્યારે આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરશું ઓસમ સર થેન્ક યુ સો મચ નીલમ મેડમ ચાલો ભક્તિ મેડમ ઓલ ઇઝ ક્લિયર ચાલો બબાય અહીંયા સુધી રાખીએ હોપ યુ ગાઈઝ એન્જોયડ માય લેક્ચર સી યુ સૂન વેરી સુન ટેક કેર અને વાત કરીએ મજા કરો અને સ્ટડીને આગળ વધારો ચાલો થેન્ક યુ સો મચ